चौथा दिवस नी बपोर पछी नी कथा ठाकर परिवार ने द्वारे आंगणे सर्व पितृओने निरतिशय आनंद पितृओनु तर्पण ऋषिओनु समर्पण स्मरण अने ए बधु प्रभु ने अर्पण आ भावना थी आ भावना थी जी कथा एनो आज चौथो दिवस सौ वैष्णवों ने जय श्री कृष्ण बोलो जय माता दी जय भोले बाबा जय परशुराम जय सदगुरु जय जलाराम जय स्वामी नारायण गंगा जी कांठे वडला ना झाड़ नीचे सुखदेव जी महाराज ने परीक्षित हजारों मनुष्य आया छे देवर्षियों राजर्षियों महर्षियों बृहस्पतियों वाचस्पतियों पंडितों देवगनों ज्योतिष शास्त्रियों अने सामान्य लोको सांभळवा माटे आया छे केवा छे सुखदेव जी शिवावतार धीर गंभीर अवाज सर्व शास्त्र ने पुराणों ने जेमनी पासे ज्ञान छे जाने नितर तो वेद हेलो आवतो होय कोई जोली माथी मधनु पड़ू होय ने एमां टीपा पड़ता होय अने गमे वो माणस होय मध भाळे तो एम थाय के आपणे चाटी ली बे टीपा આવું જેનું આર્ષ જીવન છે દૈવી જીવન છે પ્રાતસ્મરણીય જીવન છે ધીર ગંભીર વાણીમાં એક વખત પરીક્ષિતે શિષ્યત્વ સ્વીકાર્યું એટલે મારા શિષ્યનું પતન ન થાય અને પતન થાય તો જવાબદારી ગુરુની ફીટ થાય છે એટલે એમને પરમ ગતિ મળે એના મનમાં એમને શંકાનો કીડો છે શું થાય મૃત્યુ આવે તો ક્યાં જવાય જીવ ક્યાં જાય ગરુડ પુરાણ અને યમદંડ સાંભળીએ ને તો પાપ કરવાનું મન જ ન થાય પણ યાદ નથી રાખતા એ તકલીફ છે કથા ગરુડ પુરાણની કે ભાગવતની આપણને એમ જ લાગે કે આ બધું પિતૃ માટે છે ગરુડ પુરાણની કથા માનવને યાદ રહે તો પાપ કરવાની વૃત્તિ નષ્ટ થઈ જાય જે જાગે પામે જો જાગત હે સો પાવત હે જો સોવત હે સો ખોવત હે અબ રૈન કહા જબ સોવત હે રાત વહી ગઈ ભલા માણા જાગ તને શાસ્ત્ર જગાડે ભાગવત જગાડે અરે કુકડો જગાડે સાડા ચાર વાગ્યાનો બાંગુ દેતો જાગો 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 લોકો મત સુવો મત કરો નિદ્રા સે પ્યાર એક એક પ્રશ્નનો જવાબ ઓહો ભાઈઓ બહેનો પરીક્ષિતે ભૂલ ન કરી હોત તો આપણને શ્રીમદ ભાગવત ન મળત હારું થયું ઋષિના ગળામાં એરું નાખ્યો બધી ભૂલ ભૂલ નથી હોતી કોઈ ભૂલ ભલા માટે હોય સારા માટે હોય લોકોના કલ્યાણ અર્થે હોય હિતાર્થે હોય અર્જુનજી જો પાછળ બેસત નહીં રથમાં પહેલા અધ્યાયમાં ગીતાજીનો અને હવે હું અસમર્થ છું લડવા માટે તો ભગવાન એને ઉભો કરવા માટે જે પયહ પાયું જે અમૃત પાયું એનું નામ શ્રીમદ ભગવત ગીતા છઠ્ઠા સ્કંદમાં છે અજામિલ બ્રાહ્મણની કથા આપણે સાંભળીને ઉભા થયેલા અજા એટલે બુદ્ધિ અને મિલ એટલે મળવું બુદ્ધિ જ્યારે દુર્ગુણોના પ્રવાહમાં વેતી થાય
ત્યારે ધૂળ ધાણી કરે, બુદ્ધિ જ્યારે નબળા વિચારો જીવનમાં ગ્રહણ કરે, નબળાનો સંગ કરે, નબળાની બેઠક કરે, જે વિચારવાનું છે ન વિચારતા બીજું વિચારે, વિવેક શૂન્ય માણસ થાય. એટલે જ ભાગવતજીના પ્રથમ દિવસે પહેલો જ પ્રશ્ન આવ્યો કે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. એ સુતપુરાણિકજી, અમારે ભક્તિ અને જ્ઞાન વાળો વિવેક જોઈએ છે, એ વિવેક અમારામાં ઉદય થાય એવી કથા કહો. વિવેક શૂન્ય માણસનું પતન. વિવેક એટલે શું? વિવેક એટલે શું? તો કે કઈ વસ્તુ બારા સાર માટે છે અને કઈ વસ્તુ અસાર માટે છે. સારા સાર માંથી જે સાર લઈ લઈને અસાર ને ફગાવી દે એનું નામ વિવેક. એટલે અમારા ગણપતિના કાન કેવા છે? મોટા મોટા સુપડા જેવા કાન, આમાં હાલતા જ હોય. શું કરે સુપડું? શું કરે બહેનોને વધારે ખબર? જ્યારે તમે ઝાપટો દાળ ચોખા ઘઉં તો એમાંથી ફોતરી ઉડી જાય અને સત્વ છે મારે સુપડામાં, પણ ફોતરી રે ને દાણા ઉડી જાય તો એને સુપડું કહેવાય? એને બેનું એક નામ આપે. એવું જેને ન આવડતું એ સુપડું હલાવતા. જોકે હવે તો હલાવવાની કઈ ચિંતા જ નથી રહી, બધું તૈયાર મળે છે. હે પેકિંગ, લોટે પેકિંગ, બધું પેકિંગ, કઈ સુપડાની જરૂર જ નથી આધુનિક કાળના જૂના જમાનામાં. પણ હજી ઘણે ઠેકાણે સુપડું જરૂર પડે છે. ઈ જેને હલાવતા ન આવડતું ઈ બેનનું એક નામ હોય. તો જેના કાન સાર લઈ લે આમ કરે આથી ગણેશર એ દુંદાળાને એ મોટી ફાંજાળા પ્રથમ પેલાય ને સમરિયે રે મારા ગણેશ્વર દુંદાળા તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા એ જોઈને હૈયા અરખાણારે મારા ગણેશ્વર દુંદાળા. ભગવાન ગણપતિના કાન સુપડા જેવા છે. સારને લઈ લેને અસારને મૂકી દે આનું નામ વિવેકી પુરુષ, આનું નામ વિવેકી સ્ત્રી. મારું ભલું આમાં છે? અમે કોઈની નબળી વાતો કરતા બેઠા બેઠા તો ભક્તિ વાળી સ્ત્રી એવો વિચાર કરે કે આ વાતોમાં આપણું ભલું ખરું? અને કોઈ કોઈની આપણે વાત કરતા હોય, અચ્છા આપણે જેને કહીએ છીએ હું ન્યાયાધીશ છે? જેને આપણે બીજી સ્ત્રીની વાત કહીએ એ હું ન્યાયાધીશ છે? ન્યાય આપવાની છે, જૈન કહેવાની છે તારું આ ફલાણી આમ કહેતી હતી? ભાઈ બહેનો, તમે ગમે ત્યાં વાત થતી હોય ને એ જોજો. ખાસ બધી વ્યક્તિ એવો જ વિચાર કરે હું જ હાચો અથવા હું જ હાચી, બાકી બધા ખોટા. અનુભવ કરો તમારે, હું જ હાચો બાકી બધા ખોટા. મેં આમ કીધું પછી કોઈ લોકોએ માન્યું નહીં ને આમ થયું ને આમ કીધું, ને કે મેં તો કીધું તું આમ કરો તો આમ થાય. દરેક વ્યક્તિ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા મથે છે. દરેક કોઈને પોતાની ભૂલ દેખાતી નથી. મહારાષ્ટ્રમાં તો પદ્ધતિ છે, આપણો પગ એક બીજા નડી જાય ને તો આમ કરી લે, સોરી મારો પગ તમને. અને આપણે ગુજરાતમાં તો દબાઈ જાય તો કે લે ભાળતા નથી, લઈ લેતા હોય તો. હે બોલો કે પણ ભાઈ લોહી કાઢી નાખ્યા તોય. હોય
મારી ભૂલ છે, આ ભારતીય સંસ્કૃતિ છે, ભૂલ મારી છે તમારી નથી. જે વ્યક્તિ ભૂલ સ્વીકારતા શીખે મહાન બને, મોટો બને, ભગવાનનો લાડકો થાય. હો, જે જે ઋષિઓએ જો તમે આખી રામાયણ લો, આખું ભાગવત લો, ભૂલ સ્વીકારી લીધી, ભલે ની પેલા કદાચ ખબર ન હોય તો પછી તો સ્વીકારીએ. દક્ષ પ્રજાપતિ પેલો તો જમાઈની સામે વિરોધ કર્યો અને યજ્ઞ કર્યો જમાઈનું અપમાન કરવા માટે, પણ પછી ખબર પડી કે એ સદાશિવ તમે તો આ છો, મને કઈ વહેમ નહોતી, મને કઈ ખબર નહોતી, પછી દંડવત મીંડ્યો કરવા. તો વિવેક, જેના જીવનમાં વિવેકનો ઉદય થાય એને સાર અને અસારની ખબર મંડે પડવા. બસ સાર અસારની ખબર પડે એટલે પતી ગયું, વાત પૂર્ણ. આ સંતો બધા છે એને સારની ખબર પડી ગઈ, અસારની ખબર પડી ગઈ, આ વસ્તુ મારા માટે નથી, આ વસ્તુ મારા માટે શ્રેષ્ઠ છે, મારે આ રસ્તે જવાય, આ રસ્તે ન જવાય, એનો જેને સાર આવડી જાય એ વ્યક્તિ ભગવાનની નજીક જાય. હમણાં પ્રહલાદ ચરિત્ર આવશે, એ સાર જ ગોતે છે. હિરણ્યકશ્યપ ગણી માથે કૂટ કરી. સાર એટલે સત્વ, સત્વ એટલે તત્વ, તત્વ એટલે તું, તું એટલે તુહી, 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 તુહી. તે ભાગવત, બા એટલે ભાવતી, ગ એટલે ગુરુની પાસે, વ એટલે વાસુદેવનું તત્વનું દર્શન કરવું, એનું નામ ભાગવત, તેનું દર્શન. એટલે સારગ્રહી જીવન થાય, જેનું સારગ્રહી જીવન થાય એને ગણપતિ કહેવાય. શિવ અને પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા છે, બે દીકરા બાજુમાં છે. એક દિવસ એવી વાત થઈ કે પ્રથમ પૂજા કોની, તમે તો મહાદેવ છો, જે પોતે પૂજાય, જેની પત્ની પૂજાય, જેના દીકરા પૂજાય, જેની દીકરાની વહુ પૂજાય, જેના સાધનો પૂજાય, જેના ઘરેણા પૂજાય, જેની ચાખડી પૂજાય, એને મહાદેવ કહેવાય. શિવ પૂજાય, એની જટા પૂજાય, એનો ચંદ્ર પૂજાય, એની ગંગા પૂજાય, એનું કમંડળ પૂજાય, એનો દીકરો ગણેશ પૂજાય, એની પત્ની પાર્વતી પૂજાય, પાર્વતીનો પોઠિયો પૂજાય, ગણપતિનો ઉંદેડો પૂજાય, એના વાહને બધાય પૂજાય, એને મહાદેવ કહેવાય. બાકી બધા દેવ. એને યજ્ઞમાં ભાગ ન અપાય, એને અલગ ભાગ આપવો પડે, સ્પેશિયલ મહાદેવ. તો પહેલી પૂજા કોની, કે બેટા પૃથ્વીની જે પ્રદક્ષિણા કરીને આવે એની પ્રથમ પૂજા. કાર્તિક સ્વામીનું વાહન છે મોરલો મયુર, એટલે એણે વિચાર કર્યો કે આ ગણપતિને તો ઉંદરડ્યો છે, હું તો જલ્દી આવીશ, એટલે નીકળ્યા. આ બાજુ બુદ્ધિના દેવ ગણપતિ બાપાએ વિચાર કર્યો, સાર લીધો કે પૃથ્વીમાં આટા મારવા જાઉં, પાણા ભાંગવા જાવા, એની કરતા તો મા બાપ સૌથી મોટા છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરતા પણ જે માતા પિતાની પ્રદક્ષિણા કરે સૌથી પુણ્યદાયી છે. એટલે હાલ મારા માતા પિતાની 108 કરી લો, કાર્તિક સ્વામી તો એક કરશે. 108 કરીને બેઠા એટલે એને કહેવાય સાર. ઘણા લોકો હિમાલય જાય, બદ્રિકાશ્રમ જાય, હે કાશી જાય, કાવેરી જાય, પણ ઘરે મા બાપ ખાટલામાં સડતા હોય, એને પૂછે ની મમ્મી હું જાઉં, બાપાજી હું જાઉં છું, આવી યાત્રાનો અર્થ નથી. તો જ્યારે કાર્તિક સ્વામી 1.25 મહિને પરત આવ્યા, પૃથ્વીની પ્રદક્ષિણા કરીને, એટલે જોયું કે ગણપતિ તો આઈને આઈ બેઠો, એટલે એનું વાહન નાનું ઉંદરડ્યું ને માળો જલ્દી કેમ આવી ગયો મારા કરતા વહેલો. એટલે પછી માતા પિતાએ ખુલાસો કર્યો કે ભાઈ ગણપતિ જ્ઞાનના રાણા છે, જ્ઞાનના દેવ છે, બુદ્ધિના દેવ છે. એણે સાર લીધો કે માતા પિતાની એક પ્રદક્ષિણા બરોબર પૃથ્વીની 108 પ્રદક્ષિણા, એટલું બધું પુણ્ય છે. તો એને 108 પ્રદક્ષિણા અમારી ફરી,
કાર્તિક સ્વામી કઈ વાંધો નહીં, મને માન્ય છે, પ્રથમ પૂજા ગણપતિ એટલે ગણપતિના કાન મોટા, સાર રાખો, અસારને જવા દો, બધી વાતો કાનમાં આવવા દેશો નહીં, અમુક વાતો એવી હોય જે બહાર કાઢી નાખવાની. ગણપતિનું પેટ મોટું, ફાંદ મોટી, શું કામ લાડવા ખાય છે? પેટ મોટું એનો અર્થ શું થાય? જેનું પેટ મોટું છે, વિશાળ છે, દરિયા દિલ જેવું છે, દરિયા જેવું છે, જેના પેટમાં ગયેલી વાત એ પછી બારી નો કાઢે. અમુક વાતો કુટુંબમાં, પરિવારમાં, ભાઈ ભાઈમાં અમુક વાતો પી જવાની હોય, અમુક વાતો ગળી જવાની હોય, એ વાત કદાચ આપણે મરી જાય તોય મોઢેથી નીકળવી ન જોઈએ, તો એ ઘરમાં એકતા સંચવાઈ રહે. અમુક વાતો છે ને એને પી જવાની, એને ગળી જવાની, એને જાહેર નહીં કરતા અમુક વાતો. શાસ્ત્ર તો એમ કહે છે કે તમે કોઈનું દુષ્ચરિત્ર જોયું હોય તો એ પણ કોઈને કહેશો નહીં, એને પી જજો. જેને દુષ્ચરિત્ર કર્યું હોય આવી જ વ્યક્તિ ઇનાઈ ભાવમાં મોટો સંત પણ બની શકે છે. હો, જેસલ જાડેજાએ જેનું નામ સાંભળતા માં ઘોડીઓ હલાવતા હલાવતા એમ કહેતી હોય કે બેટા હોઈ જા, જેસલ આવે છે, તો બાળક સુઈ જતું, હાલડું નહોતા ગાતા તે દી, કારણ કે હાલડું તો ગાવાની સ્થિતિ હોય તો ગવાય ને, પણ જેસલ નું નામ પડતા બાળક પારણામાં પોઢી જતા, એના ઈજ એક જ ભાવમાં જેસલ પીર કહેવાના. બોલીએ જેસલ પીર ની જય. પાપ તારું પર કાજ જાડે જાય, એકાદ બે કડી સાંભળી ભજન, હે, પાપ નું પ્રાયશ્ચિત જેસલ જાડે જાય આજ જીવનમાં કર્યું. પાપ તારો રે પર કાસ જાડે જા, દરલ તારો સાળ રે તારી નાવડી ને ડૂબવા નહીં યારે યારે. પાપને બોલવું પડે, આપણે પુણ્ય બોલીએ, પાપ નથી બોલતું. બેન ને 21,000 નો કબાટ આપ્યો એમ બોલીએ, હે, પુણ્ય કર્યું બોલી ગયા એટલે ઘટ્યું. Thank you.
लूटी कुमारी जान सती रानी लूटी कुमारी जान सती रानी लूटी कुमारी यारे ये तो हाथ भी समुड़ बंधा मारिया ये मेरे तो हाथ भी જેસલની તમન્ના હતી તોળી રાણી તોળી ઘોડી ને તોળી તલવાર ત્રણ તો એમાં સાસતિયા કાઠીની પત્ની હતી તોળી રાણી પરમ ભક્તિમય જીવન હતું પારસમણી જેવી જે એના સંગમાં આવે ને સતનો રસ્તો બતાવે નારાયણનો રસ્તો બતાવે સત્સંગનો રસ્તો બતાવે જેસલ જાડે જો ઈ તોળી રાણી તોળી ઘોડી ત્રણેય હારી હતું એ એ એ એનું જ્યાં મંદિર છે ત્યાં રાતના ચોરી કરવા જાય છે અંદરથી પાછલી દિવાલ પાડી અને અંદર પ્રવેશ્યો ત્યાં ઘોડી બાંધેલી એક બાજુ ભજન ચાલુ છે રાતનો સમય છે એક દોઢ થાવા આવ્યો અજાણ્યા પુરુષને ભાળી ઘોડી અણહણી અને ખીલો ખેંચાયો લોખંડનો ખીલો હોય એટલે ભજનમાં ભંગ પડ્યો તોળી રાણી આવ્યા એ પોતે ગમાણમાં હોઈ ગયો પણ હાથ બારો નહીં અંધારામાં તેથી કાંઈ લાઈટ તો નહોતી તોળી કહે છે માં કેમ ભાગી પાછી પાછી હાલ હાલ બાંધી દઉં પાછી એમ કહીને લોખંડનો ખીલો હતો ને એ હથેળીમાં ધરબી દીધો તો એ ઊંઘકારો ન કર્યો હથેળીમાંથી આર પાર નીકળીને જમીનમાં ઘૂસી ગયો હવે શું થાય પીડ્યો છે સાડા ચાર વાગ્યા વહેલા ભજનના ત્યારે ઠાકર થાળી થાય ભગવાનને ભોગ લગાવે બધાને પ્રસાદ વેચતા વેચતા એક વ્યક્તિનો પ્રસાદ વેચ્યો તોળી બોલી આનું કારણ આજુબાજુ કોઈ છે એક વ્યક્તિનો પ્રસાદ કેમ વેચ્યો
એને શંકા ગઈ, ભક્તિમય જીવન, પવિત્ર જીવન. એટલે ફાનસ લઈને જોવા જાય છે તો ઈ જાડેજાનો હાથ ખીલામાં આવી ગયો. ઓહો, ઉકારો નીકળી ગયો. ધીમે ધીમે એને ખીલો ખેંચી લીધો અને તરત પાટો બાંધી દીધો. પધારો પધારો, કોણ છો? કે હું જેસલ. ઓહો, આટલી બધી મહેનત આમ કેમ થઈ? પેલા પ્રસાદ લઈ લ્યો. એટલે એને પ્રસાદ લીધો, પછી પાછળ પાણી પાયું, પછી બોલ્યા, કેમ આવવાનું થયું? કે મારા જીવનમાં એક ત્રણ તમન્ના છે, તોળી ઘોડી, તોળી રાણી, એટલે તું અને તલવાર. સાસતિયાને એમ કહે છે કે સ્વામીનાથ, મને પરણવા આવ્યા છે, મને માગવા આવ્યા છે, મારું મન તો તમારામાં છે, મારું મન તો નારાયણમાં છે, પણ જો આવી વ્યક્તિ એક પવિત્ર કેડે જાતી હોય તો મને રજા આપો. સાસતિયો કે જાત ઉતારે જેસલની સાથે. પછી તો જેસલનું પરિવર્તન કરાયું તોળી રાણી. સ્ત્રી છે ને, જ્યારે જ્યારે ધર્મ ધ્રુજો હોય ત્યારે સ્ત્રીઓએ સાથ આપ્યા છે. આ ધર્મ બહેનોએ બહુ સાથ આપ્યો છે. હરિશ્ચંદ્ર મહારાજ જ્યારે કાશીની બજારમાં રોવા માંડ્યા કે હું 1000 સોનામર ક્યાંથી લાવું, ત્યારે તારામતી બોલી, સ્વામીનાથ, મારો અધિકાર તમારી પાસે છે. જ્યારે મારા પિતાએ કન્યાદાન દીધું ને, ત્યારે તમને સમર્પિત કરી, ઇદમ કન્યા તુભ્યમ અહમ સંપ્રદય, લઈ લ્યો હાથમાં પાણી. એટલે કન્યાના માતા પિતા વરરાજાના હાથમાં પાણી આપે અને બોલો પ્રતિગ્રહિતા, બોલો મયા પ્રતિગ્રહિતા. એટલે એને બોલવું પડે, મયા પ્રતિગ્રહિતા મેં સ્વીકારી. પછી ના પડાય કે હવે નથી જોતી, મયા પ્રતિગ્રહિતા. એટલે તમે મને કાશીની બજારમાં વેચી નાખો. ઓહો, શેઠ સગાલસા અને સંગાવતી એણે પણ પતિને સાથ આપ્યો. તો જ્યારે જ્યારે ધર્મ ધ્રુજ્યો ત્યારે સ્ત્રીઓ સાથ આપ્યો. જેસલનું પરિવર્તન કર્યું. જે જેસલના નામથી એના માણસો વાયા વાયા ખોટું ખોટું કહે તો ગમે એટલું અન્ન, ધન, વસ્ત્ર, કપડા, ઘી, દૂધ, દહીં બધું આવી જતું. જંગલમાં રખડતો, પહાડોમાં રખડતો જેસલ. પણ હવે જ્યારે ભક્તિનું આવરણ સ્વીકાર્યા પછી, ભક્તિની ચૂંદડી ઓઢી લીધા પછી, આ માણસ કેટલોક ઢીલો થયો છે, કેટલોક પોચો થયો છે, કેટલોક નરમ થયો છે, ભક્તિ કેટલીક આમાં આવી છે. એટલે તોલી રાણી એમ કે, જેસલ, કે આજે સંતો પધાર્યા છે, જાઓ બજારમાં અનાજ લેતા હો, ગોળ લેતા હો, ઘી લેતા હો. જેસલ જાય એટલે શેઠિયાઓ પૂછે, મહારાજ, ભાઈ જેસલજી, પૈસા લાવ્યા? કે પૈસા તો તોળી રાણીએ નથી આપ્યા. તો કે જાઓ પૈસા લઈને આવો, એમને ન મળે. જે શેઠિયાઓ એમને આપી જતા ગાડા મોઢે, ઢગ મોઢે, ખાલી નામથી એ શેઠિયાઓ ના પાડે, એટલો કૂણો બન્યો, એટલો નમ્ર બન્યો. જો એનો જેસલ રહી તો એના શેઠિયા તરત આપી દે. તોળી પાણી પાસે જાય છે, કેમ ઠાલા આવ્યા? કે મહારાણી, તમે પૈસા દેતા ભૂલી ગયા. હા હા, હું ભૂલી ગઈ, લ્યો આ લ્યો, આ લઈ જાઓ, રોકડે લેતા. તોળી છે એની એની પરીક્ષા કરે છે કે કેટલાક એવા નેવા છે, કઈ ફેર પડ્યો? આડદી કથા સાંભળી એવા નેવા છે, કઈ ફેર પડ્યો? પરીક્ષા. બદલ ન થાય તો એનો અર્થ ઈ થાય કે આપણે કથા સાંભળી નથી, સુણી નથી, ખાલી જ્ઞાતા વ્યવહાર પૂરતી. અસર થવી જોઈએ. ભાઈ બહેનો, તમે બધા બંધાણી છો કંઈક ને કંઈક વાતના. અહીંયા આઠમે દિવસે એટલે કે રવિવારની દી હવારમાં બધાએ મૂકવું પડશે માથું ઓડાડી, અને બોલવું પડશે કે મેં ફલાણું મૂક્યું, સાંભળું એમ, કારણ કે આવી કથા મેં કોઈ કરી નથી. બરોબર. અચ્છા, તમે બધા કંઈક ને કંઈક વ્યસન છે. વ્યસન એટલે કે ચા વ્યવસ્થિત ન થયું હોય અથવા ઠરેલી પીવાઈ ગઈ હોય તો આપણે શું કહીએ? એ પાછી મૂકજો. કેમ જુઓ, હમણાં આપીને મેં તો ઠરી ગઈ, મજા ન આવી, અથવા મસાલો નહોતો, વગેરે વગેરે. એક ચા વ્યવસ્થિત સ્ફૂર્તિ ન આપી હોય તો પાછી પીએ છીએ,
તો કથા સ્ફૂર્તિ ન આપે તો પાછી ન સાંભળવી જોઈએ જીવન માટે. અને ચાની રકાબી તમારી હામી ભરી છે, કપ રકાબી ચા તમને ગમતી ચા છે, પત્નીની બનાવેલી છે, મસાલાવાળી છે, સારી દૂધવાળી છે, તમને જેવી ભાવી એવી જ છે. પણ માનો કે કપમાં પડી રહી તો લેર આપે, તો તાજગી આપે, એને શું કરવું પડે? એને પેટમાં નાખવી પડે તો મેળા. કોઈ તમાકુ તપાસ કરવા માટે કે કેટલો પાકો થયો છે, આ માટલું કેટલું પાકું છે કે કાચું છે, ભક્તિ મયરી જેસલ જાડેજાને તોળી રાણી પોતાના કપડા અને એના કપડા. જેસલજી જાઓ જરા તળાવે કપડા ધોઈ આવજો. એટલે એટલું જ નહીં, લોકો દાંત કાઢે એ બાયલો જાય. એટલે તારા નામે છોકરા હોઈ જતા કાળો નાગ કહેવાતો કચ્છનો, અને તું કપડા ધોવા જા બૈરાવ ના કપડા. એક ભક્તિની પરાકાષ્ઠા છે. કયું કામ તમે કરી શકો? ભાઈઓ બહેનો, કૃષ્ણ ભગવાને રાજસુ યજ્ઞમાં એઠા પતરા વાળા ઉપાડ્યા છે, જેના નામની તાળીઓ પાડીને આપણે ધૂન લઈને ઘડી ઘડી કે એને શું કર્યું, લોકોની એઠી દીસ લીધી. આપણે લઈએ કે કોઈનું એઠું? બસ લેજો, આવા સત્કર્મમાં લેજો, આવા વડી લોકો જમવા બેઠા હોય ને, જમી લઈને માલાવો મારી પાસે, થાળી લાવો મારા હમજે મૂકી દો, લઈ લેવા વડીલો આપણાથી મોટી ઉંમરના, એને જમાડો. માં શું જોઈએ લાવી દો, જમજો નિરાતે, પ્રેમથી જમાડો. આ યજ્ઞ છે, ઠાકર પરિવારને આંગણે રાજસુ યજ્ઞ જેવો યજ્ઞ છે, અને આમાં પાવન થઈ જાઓ. બસ શરીરને ઘસો, જેટલા ઘસાશો એટલા પ્રભુના, એટલા પાવન, એટલા પવિત્ર. કૃષ્ણ ભગવાને રાજસુ યજ્ઞમાં પોતે જો એઠા પતરા વાળા ઉપાડ્યા હોય તો એનો અર્થ જે નીચામાં નીચો ને જે ઊંચામાં ઊંચો. કંસને માર્યા પછી રાજ એના પાસે જ હતું, પણ કોને આપ્યું? ઉગ્રસેનને. કોને આપ્યું? કંસના પિતાને પરત આપ્યું. કૃષ્ણ વોઝ નોટ કિંગ બટ હી વોઝ કિંગ મેકર. રાજા થવામાં મજા નથી, રાજા બનાવવામાં મજા છે. તમે રાજા થાવ, બસ અમે બાજુ મારી, હે લીલા લેર કરો, તમે આગળ બસ અમે પાછળ, તમે કહેશો એ કામ અમે કરશું, પણ મોટપ મને ન ખપે. આ કૃષ્ણ, એના જીવનમાંથી કાંઈક તો લઈએ, કાંઈક તો ઉપાડીએ. આ વાસુદેવ કૃષ્ણને ભાઈઓ બહેનો, જેટલા ધાર્મિકોએ અન્યાય કર્યો છે એટલા અધાર્મિકોએ અન્યાય કર્યો નથી. કૃષ્ણને સમજવા માટે આપણે ખાલી દોણી ફોડી અને નંદ ગેરા નંદ ભયો ગોવિંદ આલારે, આનાથી વધારે કાંઈ ન કર્યું. કદાચ કૃષ્ણ રડતા હશે, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, હું શું કહીને આવ્યો, સમાજ શું કરે છે આ જગતમાં? નથી પેટ કે નથી વાહો એને થાળ ધરાય છે, અને ભૂખ્યા લોકો એમને માહિતી વ્યા જાય છે. એટલે મૂર્તિ પૂજા ઇઝ એ પરફેક્ટ સાયન્સ. પણ કોઈ કવિએ કદાચ આમાંથી પ્રેરણા લઈને કોઈ કોઈ ગરીબ માણસ રડતો છે દરવાજે ઉભો ઉભો, મને કોઈ ખાવા, અને અહીંયા આપણે વેવાય ને કહેતા એક છે કે આજનો દી ગોળી લેજો, મારા હાથે એકને ખાવું નથી, એને મોઢામાં નાખી, અને ગરીબોને માટે એઠો ભાત વધવા દેતા. લાલાનું મંદિર છે, ઠાકોરજીનું મંદિર છે, આ મંદિર હું બેઠો છું એ રીતે, અને પાછળ એક ગરીબ માણસે બાજરીના રાડા નાખીને એક ઝૂંપડું બનાવ્યું છે. એ ઝૂંપડામાં ગરીબ બાઈ રહે છે, નાનું એવું બાળક છે, પતિ કમાવા ગયો છે, અને ઘરમાં ખાવાનું કાંઈ નથી, એટલે છાતીમાં દૂધ નથી, દૂધ નથી એટલે બાળક રડે છે. છાતીએ લગાડે પણ દૂધ આવે તો બાળકનું પેટ ભરાય ને. અને એ જ મંદિરમાં ઠાકોરજીની મૂર્તિ આગળ કઢિયેલું દૂધ લઈ અને પૂજારી કહે છે કે એ લાલા વાસુદેવ નારાયણ પી જા, મારા બાપ પી જા, વિનવે છે.
ત્યાં મંદિર માંથી ઘોર અવાજ આવ્યો, એ પૂજારી આ દૂધ ની મારે જરૂર નથી, આમ પાછળ જો ઝૂંપડામાં નાનું બાળક રેડે, એ હું જ છું એને આ પૂજારી ખરેખર બહાર નીકળ્યો એ ટબોડી લઈને, તો બહાર ઓલું માના ખોળામાં બાળક રડતું હતું, બેન આલ્યો એને આપ્યું, આજ કૃષ્ણ છે. બાલમ મુકુંદમ મનસા સ્મરામી, આજ કૃષ્ણ નથી પેટ કે નથી વાહો, એને થાળ ધરાય છે અને ગરીબોને આંકી કઢાય છે, ગરીબોના માળા પાડી અને મોટા મોટા મંદિરો બંધાય છે. ઓલાને કાઢી મૂકે, જાઓ અહીંથી, તમારું નથી આવ્યું. ત્યારે કૃષ્ણ બહુ દુઃખી થાય, ભગવાન રાજી નો થાય, દુઃખી થાય. આના જીવનમાં મુક્તિ ને આજ જીવનમાં અવનતી અધોગતિ આજ જીવનમાં છે. જેસલ તેર્યો આજ જીવનમાં, બીજું જીવન નહીં. જેટલો મથે જો વાળ, એ તોળી રાણી આ માથાના વાળ જેટલા કર્મ મારાથી, બસ મને માફી આપી. જેસલે ખાલી બોલીને માફી નથી માગી, હૃદયથી કાઢી નાખ્યું બધું. અને તમે સાંભળી ગયા કે કપડાં ધોવા જાવ એટલે જે જેસલનું નામ પડતા લાખો મણ અનાજ એ ડુંગરે આવી જતું, એને એક વેપારી ના પાડી દે એટલે એની કક્ષા તપાસ. આ ભક્તિની કક્ષા તપાસવાની છે. ભાગવત કથાના મંડપમાં બેઠા બેઠા સુખદેવજી મહારાજ કે છે, રાજા સાંભળ, પ્રાચીન બરહિષ પ્રચેતાઓને નામે પ્રસિદ્ધ થયેલા 10 પુત્રોની કથા આગળ આપણે આવી ગઈ. આ પ્રચેતાઓને ત્યાં દક્ષ નામે પુત્ર થયો. એ શંકર ભગવાનનો દ્વેષી હતો એટલે એનું માથું યજ્ઞમાં કપાણું, એ કથા આપણે જોઈ ગયા, યજ્ઞ ધ્વંસ. એનું માથું ચોટાડવામાં આવ્યું, બકરાનું માથું, કાળે કરીને મૃત્યુ પામ્યું અને પુનર્જન્મ થયો, તો એ પણ નામ દક્ષ જ. આ દક્ષ પ્રજાપતિ પ્રથમ તો મનથી દેવ, અસુર, મનુષ્ય, આકાશચારી, પૃથ્વીચારી, જલચારી આવા ઉત્પન્ન કર્યા. પણ પ્રજા સૃષ્ટિ વધી નહીં એટલે તપ કરવા માટે વિંધ્યાચળ તરફ ગયો. અગમર્ષણ તીર્થમાં તપ કર્યું, હંસ ગોહ્ય નામના સ્તોત્રથી ભગવાનની સ્તુતિ કરી. હે અધોક્ષજ, પ્રસન્ન થાઓ. ભગવાન પ્રસન્ન થયા એટલે બોલ્યો, હું આપને નમસ્કાર કરું છું. આ શરીરમાં રહેનારો જીવ, એની સાથે રહેનારા પરમ મિત્ર, આપને હું જાણી શકતો નથી. એટલે આપણે શરીરમાં શું કહીએ, જીવાત્મા પરમાત્મા, જીવની સાથે પરમાત્મા છે, બે સંલગ્ન છે. એટલે હું તમને ઓળખી શક્યો નહીં, આપને વંદના કરું છું. તમારા ભિન્ન ભિન્ન રૂપને હે પ્રભુ હું કેવી રીતે ઓળખું. દક્ષની આવી સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થયા એટલે દક્ષ એમને વંદન કર્યા. અંસ ગુહ્ય, ગુહ્ય નથી પ્રગટ છે. અંસહ, કયો હંસ? હંસલો, આપણા શરીરમાં બેઠેલો જીવો આત્મા. આપણે દંકી ધમતા હોય એવું લાગે, આપણને ખબર નથી આ હંસ છે. જૂનું તો થયું દેવળ, જૂનું થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું થયું. ભગવાન અંતર્યામી હોય દક્ષની ઈચ્છા જાણતા એટલે કહેવા લાગ્યા, હે પુત્ર, આ સૃષ્ટિ પૂર્વે હું હતો, બીજું કાંઈ નતું. આત્મા વા ઇદમેકમ એવા બ્રહ્માસિતમ નાન્ય કિંચિત મિશત ય ઇક્ષત લોકા સુજાન ઇતિ. વિષ્ણુ ભગવાનની માયાથી બળવાન બલેના દક્ષ પ્રજાપતિએ પંચજનની પુત્રી આસિકોનીમાં હર્યસ્વન નામના 10,000 દીકરા ઉત્પન્ન કર્યા. 10,000! અરે ભાઈ, ક્યાંક વ્યાજ બી રાખો, ક્યાંક સબસિડી કાપો. 10,000 દીકરા હોય તો કે મનથી મારેલા આ બધા, માનેલા આ બધા મારા. રાજાની પ્રજા એના બાળકો જ ગણાય. બ્રાહ્મણની કથામાં બેઠેલા કોઈ પણ વર્ગીય હોય, બધાએ
વક્તાના પુત્રો કહેવાય, દીકરીઓ કહેવાય. એટલી બધી દીકરી, એટલા બધા દીકરા હોય કે આ મનથી માલ્યા. તો હર્યશ્વ ઉત્પન્ન કર્યા, એમાં નારદજી આવ્યા. આપણું કચ્છનું નારાયણ સરોવર, ત્યાં નારદજી આવ્યા ને એને કીધું, ભાઈ પત્ની આવે તો બાપા કપડા માગે, બંગડી માગે, ચૂડી માગે, હોનું માગે, હે કેટલી કેટલી ટેબલ લઈ આવો, ડાઇનિંગ ટેબલ લઈ આવો, સોફા સેટ લઈ આવો, ચંદન નો હાર લઈ આવો, ફલાણું ફલાણું. આપણે ગઈકાલે જોયું ને પરણાવ્યા, તમને ખબર છે આ કેટલી બધી ભાંજગઢ છે, સંસાર છે, કેટલી બધી માથાકૂટ છે કે નહીં મહારાજ? ચાલો હું પ્રશ્ન પૂછું, એનો જવાબ આપો, પછી લગ્ન કરો. હર્યશ્વ ને નારદજી કહે છે, દીકરાઓ એક જ પુરુષ હર્યશ્વ જવાબ નથી આપતા. નારદજી કહે, ભાઈ સર્વના અંતર્યામી ઐશ્વર્ય યુક્ત પરમાત્મા આ શરીરમાં બેઠા છે, એ એક જ પુરુષ છે. એવો આ એક દેશ છે, હૃદય નામનો દેશ. હૃદયે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાનિ યંત્રારૂઢાનિ માયયા. હૃદય નામના દેશમાં હું બિરાજમાન છું. તો લોકો નકશો કાઢે, આમાં જોવે, મોબાઈલમાં જોવે, ઇન્ટરનેટ ઉપર જોવે, ભાઈ ગીતામાં લખ્યું છે હૃદય નામનો દેશ ક્યાં આવ્યો છે? ઇન્દોર પાસે આવ્યો છે? ક્યાં આવ્યો હૃદય નામનો દેશ? ક્યાં આવ્યો? તો કે તારી ડાબી બાજુ, ડાબી બાજુ આવેલા છે, અહીંયા છે અંગુષ્ઠ માત્ર પ્રમા હાર્ટ એમાં. એ દીકરાઓ એક પ્રશ્ન બીજો પૂછું, 25 પદાર્થથી બનેલું એવું ઘર કયો, એવો બંગલો કયો? ત્યારે હર્યશ્વ જવાબ નથી આપતા. અંતર્યામી આત્મા જેમાં બિરાજમાન છે એવો આ બંગલો આ 25 તત્વથી બનેલો છે. ભાઈ છોકરાઓ ભલે ન આવડે, બીજું પૂછું, આ વિચિત્ર કથા કે તો હંસ ક્યાં છે? હંસ હંસ ક્યાં છે? ત્યારે હર્યશ્વ જવાબ ના આપ્યા. નારદજી કે, સાંભળો, બંધન અને મોક્ષ સમજાવનારું, ઈશ્વરનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર, એનું જ નામ હંસ છે. હંસ હંસ સોહમ સોહમ, એક ધર્મ છે સોહમ વાદી લોકો, સોહમ એ હું છું, બસ એ જ વાત છે. ભગવાન મારી સાથે છે, ગોડ ઇઝ વિથ મી, સોહમ હું તે જ છું. વાંધો નહીં, એક ઓર પ્રશ્ન પૂછું, વજ્રથી બનાવેલી હોય એવી કોઈ મજબૂત વસ્તુ કઈ કે જેને કોઈ તોડી ન શકે? હર્યશ્વ ના પાડે છે કે મને ખબર નથી. ત્યારે નારદજીએ કીધું, દીકરાઓ એ ચક્રનું નામ છે કાળ ચક્ર, યમરાજ. સમય, સમયને કોઈ તોડી શકે? સમયને કોઈ અટકાવી શકે? સમયને ક્યાં છે આરામ? હે સમય તો ગોતે છે પૂર્ણ વિરામ, કે ક્યાંક ઉભો રહું ઘટ ઘડી ઘડી, ક્યાંક ઉભી રહું કટ 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 થતી, પણ એ તો ઉગે ને હાથમાં વયો જાય ને પાછો ઉગે, વયો જાય ને પાછો ઉગે. મારા ને તમારા જીવનના દાડા ગંગાજીને પગથિયે જેમ ગંગાજી ગોથા ખાઈ ખાઈને વયા જતા, એમ આપણા દિવસો જીવન ને વર્ષો વર્ષો વયા ગયા. આ હર્યશ્વ છે એ બધા સંન્યાસી થયા. સંસાર તો હાલવો જોઈએ, સ્ત્રી અને પુરુષ સિવાય સંસારમાં બાળક આવે ક્યાંથી? એટલે વળી એને શબલાસ્વ ઉત્પન્ન કર્યા. આ શબલાસ્વને પણ નારદજી મળ્યા, એટલે એ બધા સંન્યાસી થયા, એટલે 20,000 સંન્યાસી થયા. હવે આ દક્ષ છે, એને દીકરી ઉત્પન્ન કરી, 60 દીકરી, અને એના દ્વારા સંસાર ભરાઈ ગયો. એક દિવસ નારદજી મળ્યા દક્ષને, એ નારદ અહીંયા આવો, અહીંયા આવો. આમે માંડ માંડ કરીને બ્રહ્માજીની આજ્ઞાથી 10,000 હર્યશ્વ ઉત્પન્ન કર્યા, પાછા 10,000 શબલાશો ઉત્પન્ન કર્યા. તમે માણસ છો કે કેવા છો? કે હું થયું કે મારા દીકરાને 20,000 ને તમે સંન્યાસી કર્યા? જાઓ, શાપ આપું છું, તમે અસ્થિર. નારદજી કે, કાંઈ વાંધો નહીં, વૈષ્ણવ હોય એને શાપમાં તમારી ગાળ્યું ને અમારે માટે ઘીની નાળ્યું, તમે જેટલું અપશબ્દ બોલશો એ મારા માટે સારું થશે. નિંદક નિયરે રાખીએ એમ બોલ્યા તુલસી. આપણી નિંદા કરવા વાળી વ્યક્તિને બાજુમાં જ રાખી ખીચામાં, એટલે આપણી નિંદા કર્યા કરે, આપણા પાપ ધોવાઈ જાય.
नारद जी वैष्णव छे एटले नारद जी सामो साप आप्यो नथी। सामो साप आपे अथवा आजनी भाषा में कहो आपणी भाषा में तो सामो अपशब्द आपे एनुं नाम भक्तिमय स्त्री नहीं। काई वांधो नहीं, तू तारी बेन बोल, हूँ नहीं बोलू, मारा माँ बाप संस्कारी छे, हूँ संस्कारी माँ बाप नी दीकरी छू। तने जे बोलता आवड़े ने, घनी बहनों आवी कहते हुए अमने तारी जेवू ज आवड़े हो पण हूँ नथी बोलती तांथी हारू छे, एटले हूँ एवी दीकरी होय एवी बेनाई बैठी होय एवी हो एने आशीर्वाद आपू के बोलती ज नहीं, एमां मजा छे। आगळी मने तळ के फळ आवड्यो फाड़ी नाखू एम के, पण अमे नथी बोलता। तो तारा माँ बाप कंईक संस्कारी हशे एटले तू नथी बोलती, बस जीभ बंद राखजे। वजन करे सो हारे मनवा, भजन करे सो जीते। जेने सहन कर्युं ने आ जगत में ए बधाय जीत्या। तमने एक फिल्म नी स्टोरी बताओ, बधाय पिक्चर जोई छे गुजराती हिंदी है, अढ़ी कलाक सासू मां कवरावे, त्रण कलाक मां आखी जिंदगी आवी जाय, अढ़ी कलाक सासू मां कवरावे, अने छेवटे छेल्ला एंड मां हुं होय सासू हारे ने वो जीते और क्या। बस आपड़ा जिंदगी नी आ स्टोरी छे, बधाना जीवन नी आ स्टोरी छे, आ कहानी छे। तो अहींया सुखदेव जी महाराज कहे छे त्रण ऋण अदा कर्या सिवाय माणस सन्यासी बनी शके नहीं। सांभळो, जेने मोक्ष मार्ग जोतो होय एने त्रण ऋण अदा करवा, अने न करे तो ई व्यक्ति नरके जाय। આ ત્રણ ઋણ એટલે, ઋણ એટલે ક્યાં ક્યાં? સૌથી પહેલું ઋણ છે દેવ ઋણ, દેવોનું આપણા ઉપર ઋણ છે, દેવોએ કૃપા કરી ત્યારે આ દુનિયામાં આપણે આવ્યા। દેવ ઋણ એક કોના દ્વારા ચૂકવાય? યજ્ઞ દ્વારા, ઓમ દ્વારા, હવન દ્વારા, દેવોને પૂજા દ્વારા, દેવોને હું વાલું પૂજા। પછી બીજું છે પિતૃ ઋણ, માતા પિતાનું આપણા ઉપર ઋણ છે, આ જગતમાં આવ્યા એ માતા પિતાનું આપણા ઉપર ઋણ છે। માતૃઋણ અને પિતૃઋણ કેવી રીતે ચૂકવાય? તો કે એમનું કયું કરવાથી, માતા પિતાનું કયું કરવાથી ઋણમાંથી આપણે મુક્ત થઈ, કયું ન કર્યું હોય તો પાછા ઋણાનું બંધમાં રહીએ છીએ। જે માતા પિતાએ મારા માટે પોતાનું દેહનું બલિદાન આપ્યું, દીકરીના લગ્ન થાય ત્યારે જોવું કેવી હોય, અને એક બાળક થાય પછી જોવો કેવી હોય, કેમ? તો કે પોતાનું શરીર બાળકને દઈ દીધું અને આપણને મોટા કર્યા, એનું ઋણ એની ઈચ્છાઓ પૂર્ત કરીને થાય। અને ત્રીજું કીધું ઋષિ ઋણ, ઋષિ મુનિઓએ લોહીનું ટીપે ટીપું આ સંસ્કૃતિ જીવંત રહે એટલા માટે વાપરી। હવે ઋષિને કેમ ભૂલી જવાય? આજના કાળમાં આપણે જે 16 સંસ્કાર છે ને આપણા, એ શુક્લ યજુર્વેદમાં લખેલી છે આ બધી વાતો, અને એના રચયિતા છે યાજ્ઞવલ્ક મહારાજ। આજે આપણે 25 લાખનો ધુવાડો કરી અને એના મા બાપને પૂછો ભાઈના લગ્ન કર્યા કે હા, બેનના લગ્ન કર્યા કે હા, તો તમે જે લગ્ન વિધિ જે માંડવામાં કરાવતા હતા ગોર બાપા, એ કોણે લખી ખબર છે? તો માથું ખંજવાળે કે એ ખબર નથી। અરે જે ઋષિઓએ આપણા માટે બલિદાન દીધા, હે અભિમાન્યો, 7મા કોઠાની ખબર નતી છતાં કૂદી પડ્યો ધર્મ અને સંસ્કૃતિ માટે, એની અગરબત્તી જલે છે મને તમને ક્યાંય એની સુગંધ આવે છે? કારણ કે એ કથા કોણ કે? કોઈ કહેતું જ નથી। અભિમાન્યો, આ દેશ માટે જ્યારે અર્જુન અને કૃષ્ણ એ જગ્યાએથી 25 ગાઉ ઉપર લડે છે, અને આ બાજુ આ લોકોએ 7 કોઠાનું યુદ્ધ આરંભી દીધું, 7 કોઠા। હવે 7 કોઠા કોઈને આવડતું નથી યુદ્ધ, બહુ સરસ કહાની છે પાંડવોની આમાં, પણ નથી લઈ શકાય સમયને ધ્યાનમાં રાખીને। તો એક કોઠો છેનો, એક કોઠામાં કેટલી કેટલી વસ્તુ આવે, પહેલે કોઠે કોણ ઊભા, બીજે કોઠે કુંતા અભિમાન્યુને બાંધે અમર રાખડી છે, એ બધી ઘણી બધી વાતો એમાં છે। તો યુધિષ્ઠિર મહારાજને એમ લાગ્યું કે આજે આ દીકરો ખપી જાય, અને અર્જુન લડતા લડતા જ્યારે મને મળશે ત્યારે પૂછશે કે મહારાજ તમે હતા ને મારો દીકરો હોય ગયો, તો હું શું જવાબ આપીશ?
તેથી એને વિચાર કર્યો કે હજી 15 દિનનું જ આનું લગ્ન જીવન છે અને મહાભારતનું યુદ્ધ થયું, તેથી આ કદાચ પત્નીમાં મોહાઈ જાય તો રોકાઈ જાય. તેથી તેણે કીધું, જા અભિમાન્યુ, હું તો તને રજા આપું છું, પણ તું ઉત્તરાને પૂછતો આવી, તારી પત્ની કોણ છે? ઉત્તરા આ પરીક્ષિત મહારાજની માં, મમ્મી. મારતે ઘોડે અભિમાન્યુ આવ્યો, ક્ષત્રિયાની બારણામાં ઉભી હતી. અભિમાન્યુ આવે છે, રૂપ રૂપનો અંબાર. હત્તર વર્ષની ઉંમર પણ હાડા 6 ફૂટની કાયા, પડછંદ દેહ અને સંપૂર્ણ શૂરવીરતા જાણે અભિમન્યુમાં ભરી હોય આ વિશ્વની, એવો હાથમાં તલવાર લઈને મારતે ઘોડે આવે છે. ફાટ નારાનો ઉતર્યો, વધારો સ્વામિનાથ, કે આ લોકોએ 7 કોઠાનું યુદ્ધ આરંભી દીધું છે, મને 6 કોઠા જ આવડે છે, પણ કઈ હાવજનું બચ્ચું હોય તો ગમે એટલો દુષ્કાળ પડે પણ એ ખડ થોડું ખાય. એ ઉતરા મને રજા. એટલે અભિમાન્યુના પડખામાં રહેલી તલવાર આમ ખેંચી લીધી અને આમ કરીને આમ મારી હાથ ઉપર લોહીની ધારથી એનો આમ ચાંડલો કરી દીધો. જાઓ વીરતાને વરો, અને મારામાં જો તમારો જીવ રહ્યો તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. ઈશ્વર કરશે, ભગવાન કરશે તો પાછા જીવન પાછા જીવીએ અને મરીએ અને પાછા કદાચ મળીએ જીવનમાં બીજી વખત. જાઓ વીરતાને વરો. અને અભિમાન્યુ 1 સેકન્ડ ઉભો રહ્યો, ત્યાંથી નીકળી ગયો. આ જે અગરબત્તી જલે છે ધર્મ માટે, સંસ્કૃતિ માટે, કોણ કે આપણી પ્રજાને, આપણા લોકોને આમિર ખાન ને અમિતાભના જન્મદિવસની ખબર છે, આ અભિમાન્યુના જન્મદિવસની ખબર નથી. આ મોટા મોટી ક્વિઝ ટાઈમ જોવો છો ને, એ ક્યાં આપણું કલ્યાણ કરવાના છે? એટલે કદાચ ભગવાનની આંખમાં આંકડા છે. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાગળ ગાલે કશું. છે કોઈને અભિમાન્યુની ખબર? કૂદી પડ્યો તલવાર લઈ, મરી જવું પાકું હતું, મોત પાકું હતું, પણ સેના માટે? ધર્મ માટે, સંસ્કૃતિ માટે, મારા દેશ માટે, મારા ઋષિ માટે. આ ઋષિઓનું સમર્પણ આજે અમે ભૂલ્યા છીએ, અને અમારો ઠાકર પરિવાર આ જ કામ કરે છે, તર્પણ અર્પણ અને સમર્પણ. ઋષિઓનું સ્મરણ, યાજ્ઞવલ્ક્ય, ભરદ્વાજ, અત્રિ, વશિષ્ઠ, જમદગ્નિ, વિશ્વામિત્ર, કોની કહાની તમને કહું? વશિષ્ઠ બાપજીનું સામ્રાજ્ય હતું રામરાજ્યની માથે. રામ ને લક્ષ્મણ ને માગવા આવે છે વિશ્વામિત્ર, ત્યારે પેલા તો કહી દીધું જોઈએ માગી લો. હે એ પ્રભુ શું જોઈએ? કે મારે રામ લક્ષ્મણ જોઈએ છે. વિશ્વામિત્ર આવે છે ખબર પડી, એટલે સામા તબલા પેટી મંજીરા ફૂલ હાર લઈને ગયા કે વિશ્વામિત્ર આવે છે. સરયુને સામે કાઢે છે એટલે સવે સ્વાગત કર્યું. આવ્યા વિશ્વામિત્ર બેઠા. પ્રભુ કેમ આવવાનું? અસુર સમૂહ સતાવહી મોહી મે યાચક આયે હું રૂપ તોહી. એ રાજા, અસુરો નો સમૂહ મને બહુ કનડગત કરે છે, કૌરાવે છે, મને મારી ભક્તિમાં ખલેલ પહોંચાડે છે, એટલે હું રામ અને લક્ષ્મણ ને માગવા આવ્યો અને તા તો ઢીલા પડી ગયા. હે ઢીલા પડી ગયા દશરથ, કે રામ તો મારો પ્રાણ છે, એ પ્રભુ ક્યાંક વિચારી જ કર માગવું તું. હે લોક રામાયણ મનમાં કયો નહીં ચા
रामा ने लक्ष्मण मारा मागुरे ऋषि रायत में करो नहीं विचार मागुरे कहता तो कहवाई गयु के जोई मागी लियो अने राम ने लक्ष्मण मागिया त्या ऋषि बोलिया दशरथ बोलिया ये वासरू बिना नी जुरे दावलडी राम वैना प्राण मारा जाय रे आसू माजू रे रायत में मारा प्राण जोन जाए आसू मायूर रोशी रायत मन माफ करो વશિષ્ઠ બાપજી હા ત્યારે ગેંગે ફેફે થઈ ગયું દશરથને કેમ કરશે અને આમ તો નાની એવી ટસલ વિશ્વામિત્ર અને વશિષ્ઠની વચ્ચે તો હતી જ પહેલેથી વિશ્વામિત્રને હું થાવું તો બ્રહ્મચારી થાવું તો ક્ષત્રિય છે એટલે વિશ્વામિત્રે કીધું કે એ તારા કુળકોર ને બોલાય કોણ છે ત્યાં તો વશિષ્ઠ આવ્યા હો બહુ સાંભળવા જેવી વાત કેમ થયું કે બાપજી હું આના માટે આવ્યો હતો ને અત્યારે દશરથ ના પાડે છે વશિષ્ઠ એટલું જ બોલ્યા દશરથ બે છોકરાને તૈયાર કરી દો બસ બીજો પ્રશ્ન નહીં ઓહો કેટલું આધિપત્ય છે આપણે આપણા ગોળ આપણા કુળ ગોર ને આપણે યજમાન અંદર અંદર વિચારીએ કેટલું આધિપત્ય છે આ લોકોનું તૈયાર કરી જો બસ તૈયાર કરી દીધા આ વશિષ્ઠ એક ઓર કહાની કહી દઉં વશિષ્ઠની ભગવાન રામને નીકળી જવાનું છે આ જગતમાંથી લીલા પરિપૂર્ણ થવા આવી છે કાળ પુરુષ આવ્યો છે અને કાળ પુરુષે કીધું રામને કે આ ઓરડીમાં બીજા કોઈ નો આવે ધ્યાન રાખજો આ ઓરડીમાં બીજા કોઈ નો આવે લક્ષ્મણને કેજો બહાર ઉભા રે પાકી પાકી વાત કાળ પુરુષ અને ભગવાન રામ ઓરડીમાં ગયા છે કઈક ખાનગી વાત કરવા માટે બસ આવું જોઈએ ને કે ભગવાન હવે કેટલો ટાઈમ એવામાં દુર્વાસા આવે ક્રોધનો અવતાર એને કીધું એ લક્ષ્મણ મારે રામને મળવું છે કે મહારાજ મને આજ્ઞા છે કાળ પુરુષ અને રામ અંદર ગયા છે એક બે મિનિટ ખમી જાઓ ના
ब्रह्म तेजो बलम बलम का तने बाळू अने का आगळी अयोध्या ने बाळी नाखू। लक्ष्मण विचार करे अयोध्या ने बाळे नी करता भले मने बाळे। उवेरो महाराज हूँ हमणा आव्यो एम करीने दरवाजा मां जमणो पग अंदर छे डाबो पग बारो छे अने काल पुरुष ने बे हल्यावे छे राम। अने काल पुरुषे कीधु ए राम तमारा भाई भूल करी। बोलो वशिष्ठ बाबजी ने बोलाव्या કે મે ના પાડી તી મર્યાદા ધર્મ ઓળંગ્યો એક ડગલું પણ અંદર સુકામ આવવું જોઈએ હજી આજ્ઞા વિના જમણો પગ અંદર ડાબો પગ બારો છે। લક્ષ્મણજી એ ટેકનિકલી વિચારો તો એક શબ્દ સાંભળ્યો નથી એની ખાનગી વાત। ત્યારે મિત્રો ભારે અહીંયા રાખીને સાંભળજો ત્યારે વશિષ્ઠ બોલ્યા કે રામનો ભાઈ જો ડગલું મર્યાદા ઓળંગી જાય તો સમાજ શું નહીં ઓળંગે। લક્ષ્મણ ને મૃત્યુ દંડ સિવાય બીજો દંડ ન હોય। તુરંત લક્ષ્મણજી સરિયોમાં હમાઈ ગયા અને એની પાછળ રામ ગયા રામાયણ પૂરી થઈ। આ વશિષ્ઠ 80% હાથ બ્રાહ્મણ નો હતો અને અદંડ્યોસ્મી 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 રાજા એમ કે એની પાછળ બ્રાહ્મણ નું અષ્ટ ઋષિ પ્રધાન મંડળ રહેતું। એના હાથમાં નાની એવી લાકડી હોય આપણે દાંડિયારા શ્રમી એવી અને એ રાજાને અહીંથી પાછળથી મારે ઉભા ઉભા એ રાજા તું જો દોષ કરીશ તું ભૂલ કરીશ તો તને ધર્મદંડ આપશે ધર્મદંડ આપશે એમ હળુળું લાકડી અડાડે માથા અષ્ટ ઋષિ પ્રધાન મંડળ। આવા ઋષિઓ આજે માં ભૂલાઈ ગયા છે। કલયુગમાં કીધું છે કે નવા નવા તીર્થો ઉભા થાય મૂળને ભૂલાઈ જશે। આ ત્રણ ઋણમાંથી મુક્ત થયા સિવાય તમે સંન્યાસી ન લઈ શકો। પછી કથા આવી એક વખત ઇન્દ્ર અને ગુરુ બૃહસ્પતિ વચ્ચે અનબન। ઇન્દ્ર આજની ભાષામાં કથા કહું તો ટીવી જોતો હતો ઇન્દ્રાની સાથે એમાં ગુરુ બૃહસ્પતિ આવ્યા પણ ટીવી બંધ કર્યું નહીં। આપણે આવું બધું કરીએ છીએ આવો આવો અને ઉલટાના એમ થાય ટાણા વિના હું કામ આવતા હશે અને ભાને નહીં પડતી આ સિરિયલ હારા મારી જામી અમારી એ ઉલટાનો આપણને શરમ આવે કે આ નો આવ્યા તો સારું હતું। પછી તો આપણે બધો દહી આવકારે અરે બેસો બેસો માસી તમે આમ કોઈ દી ન આવો પણ મનમાં તો કહેતી હોય કે માસીને આવવાની ભાન નથી। આવું છું ગુરુ બૃહસ્પતિ સાથે એટલે આવકાર ના આપ્યો ને ધ્યાન ટીવીમાં રાખ્યું। તમારે ત્યાં સાધુ સંત મહાત્મા કુલગુરુ કોઈ વડીલ આવે તો ટીવી ઘડીક બંધ કરી દેજો એ તો કાલ પાછું આવવાનું રિપીટ આ થોડા પાછા આવવાનું। એટલે ગુરુ બૃહસ્પતિ નીકળી ગયા અને ગુરુ બૃહસ્પતિ નીકળી ગયા એટલે ગુપ્તચર સંસ્થાને ખબર પડી કે આ બે ને ગુરુ ને વાંધો પડ્યો એટલે હવે ચડાઈ કરો અને એમાં ઇન્દ્ર પછી બ્રહ્માજી પાસે જાય છે કે મારી ભૂલ થઈ ગઈ ગુરુ બૃહસ્પતિ મારે ઘરે આવ્યા પણ મેં આદર માન આપ્યું નહીં મારી બહુ મોટી ભૂલ છે બ્રહ્માજી કે મૂર્ખ મેં તને કેટલું સમજાવ્યું ભલા માણા મોટો માણસ અને ગુરુ બૃહસ્પતિ ઘરે આવે તો ઘડીક ટીવી બંધ ન કરી દેવું જોઈએ આ નાચ ગાન તારું બંધ ન કરવું જોઈએ કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ હવે શું કરવું। એટલે ત્વષ્ટા ઋષિનો દીકરો વિશ્વરૂપ બહુ વિદ્વાન છે હોશિયાર છે હમણાં તપોવનમાંથી ભણીને આવ્યો છે વેદ વેદાંગ ભણી લીધા છે હવે એની પાસે જઈ અને બધા એમની પાસે જઈ બ્રહ્માજીને સૌ આવ્યા છે એને કીધું ભાઈ તમે તમારો દીકરો આ વિશ્વરૂપ છે ને અમારા કુળગુરુ તરીકે આપો। ત્વષ્ટા કે ભાઈ કોઈના કુળગુરુ થવું એમાં મજા નથી કર્મકાંડ છે ને બ્રહ્મ તેજનું નાશક છે આપણું તેજ નો જે કર્મકાંડ કરતા હોય એને જોઈએ આધુનિક કાળ સમય પ્રમાણે બધાય હાલવું પડે પણ વ્યવસ્થિત ભલે થોડું કરો પણ સારું એમાં કપટ ન રાખો કારણ કે તમે કોની પૂજા કરો છો દેવ પૂજા કરાવો। જેટલી મને ગણપતિ પૂજામાં શ્રદ્ધા એટલી જ શ્રદ્ધા યજમાનને વધે પછી હું એમને ક્ષુલ્લક પૂજા કરાવતો એમ ગતાનું દે કાયમ જેમ ગણપતિ દેવતા ભ્યો નમઃ પુષ્પમ સમર્પયામિ ધૂપમ સમર્પયામિ દીપમ સમર્પયામિ જલ્દી જલ્દી ચડાવે રાખો જે મારે બીજે ઘેર જવાનું એ પૂજા નથી થોડી કરાવો હારી કરાવો। બ્રાહ્મણોને હું કહું
यज्ञ कराओ, स्पष्ट कराओ, एक कलाक में भले कराओ, कई बे वात यजमान समझी उभो थाय। એટલે કર્મ કાંડ થઈ ગયું, ખાલી કાંડ। કર્મમાં વૃદ્ધિ નો રહી, કર્મમાં સમજણ નો રહી, કર્મની અંદર ઉપાસના નો રહી, જૈસા ભૂદેવ વૈસા યજમાન। એટલે અમારે અમારો દીકરો દેવો નથી, બ્રહ્માજી કે ભાઈ દેને, કે કોઈ કઈ થાય તો તમારું સર્વસ્વ તમને મળશે, બસ આપો। વિશ્વરૂપ દીકરા દીકરો કુલગુરુ તરીકે ઇન્દ્રને આપ્યો, અને ઇન્દ્ર એ કુલગુરુ તરીકે સ્થાપના કરી। હવે ગુરુ બૃહસ્પતિ આવે તે એને જોયું જાય। આ બાજુ ઘટના એવી બની કે વિશ્વરૂપ બધાયને યજ્ઞ પછી પ્રસાદી આપે છે। કાન ભંભેરણી વાળા લોકોએ ઇન્દ્રની કાન ભંભેરણી કરી કે મહારાજ આ આનું મોહાળ છે ને એ અસુર કુળનું છે, આ તો બધા છોકરાને પ્રસાદી આપે। એટલે ઇન્દ્રે કીધું મહારાજ તમારે અમારા દેવોના છોકરાને જ પ્રસાદી આપી, દાનવોને ન આપી। વિશ્વરૂપ કે હું તમારે ઘેરે નતો આવ્યો, તમે મારા ઘરે આવ્યા હતા મારા બાપા પાસે માગવા, એટલે હું કુલગુરુ તરીકે નહીં, તમે મને પૂજીને લાવ્યા છો, એટલે હું મારી રીતે રહીશ। વિશ્વ જેને આખું એક લાગે એ વિશ્વ પુરુષ મિત્ર લાગે વિશ્વરૂપ, એટલે એ તો બધાને પ્રસાદે આપે। વળી ઇન્દ્રે ના પાડી, છતાં કે હું મારું કર્મ નહીં છોડું। અહીંયા વ્યાસપીઠે આવ્યા પછી ઠાકર પરિવાર એમ કે ભાઈ ઠાકર પરિવારના બાળકોને દાદા તમારે પ્રસાદી આપવાની, તો બીજા આવ્યા આવ્યો ને ભાઈ હું તો બધાને આપીશ, તમે મને નિમો છો બરોબર, તો એ તો વ્યવહારિક છે। તો ત્રીજી વખત જયારે વિશ્વરૂપ માન્યા, ની વિશ્વરૂપે નારાયણ કવચ આપ્યું કોને, ઇન્દ્રને, એટલે એ પહેરીને લડે એટલે એને કોઈ જીતી ન શકે। પછી એકદી ગળું કાપી નાખ્યું વિશ્વરૂપ, બ્રહ્મહત્યામ વાયતે ગ્રંથિ, ગોરને બોલાવ્યા પ્રાણે ને એનું ગળું કાપ્યું, કોનું, વિશ્વરૂપ। હવે એ બ્રહ્મહત્યા લાગી, ઇન્દ્રની પાછળ પાછળ ફરવા લાગી, ઇન્દ્ર ભાગ્યો, બ્રહ્માજીને કીધું આ કોઈક વેચે તો થાય, એટલે ચાર જગ્યાએ બ્રહ્મહત્યા વેચાણી એવું અહીં લખ્યું છે। સૌથી પહેલી બ્રહ્મહત્યા સ્વીકારી પૃથ્વીએ, પૃથ્વીએ માગ્યું મારામાં ખાડો પડે એની મેળે બોલાય બુરાય, બ્રહ્માજી કે તથા। પછી બીજી બ્રહ્મહત્યા માગી લીધી જળ દેવતાએ, જળમાં જે ખારાશ છે ને બ્રહ્મહત્યાનું પ્રતીક છે, જળમાં જે ફીણા છે ને એટલે પાણી ગાળીને પીવું, ગાળીને લેવું સંધ્યા માટે, જળ કે અમને ઉલે છે એટલે અમે આવ્યા જ કરી, બ્રહ્માજી કે તથાસ્તુ। ત્રીજી બ્રહ્મહત્યા સ્વીકારી બહેનોએ, સ્ત્રીઓએ, સ્ત્રીઓના જે ત્રણ દિવસ ટાઈમ પીરિયડ છે બ્રહ્મહત્યાનું પ્રતીક છે, સ્ત્રીઓ માગ્યું અમે સદા ભોગવતી, બ્રહ્માજી કે તથાસ્તુ। ચોથી બ્રહ્મહત્યા સ્વીકારી તમે જેની નીચે બેઠા છો જાડવાય વૃક્ષ, વૃક્ષે કીધું અમારી ડાળ કાપે તો બીજી ડાળ ફૂટે, બ્રહ્માજી કે તથાસ્તુ। વૃક્ષમાં જે ગુંદર આવે ને એ બ્રહ્મહત્યાનું પ્રતીક છે, એ ગુંદર જેને કુખે બાળક આવવાનું હોય ને એને ખાવાની છૂટ છે, બધાને ખાવાની છૂટ નથી। પછી ત્વષ્ટા ઋષિનો દીકરો મૃત્યુ પામ્યો વિશ્વરૂપ, એટલે ત્વષ્ટા ઋષિને ખીજ ચડી, ક્રોધમાં યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર આહુતિ અપાણી, હતપુત્રમ સ્તતસ્ત્વષ્ટા જુહાવેદાય શત્રવે ઇન્દ્રશત્રો વિવરસ્વ માચિરમ દહિતિ વિદ્વિષમ। પછી ક્રોધમાં ને ક્રોધમાં કોઈ મંત્રમાળા કરીને તેનું ફળ એવું, ક્રોધમાં યજ્ઞ કર્યો એટલે રસ્વનું દીર્ઘ અને દીર્ઘનું રસ્વ, લાંબુ બોલવાનું તો એને ટૂંકું બોલ્યા અને ટૂંકું બોલવાનું તો એને લાંબુ બોલ્યા, એટલે એમાંથી ઇન્દ્રને મારે એવો નહીં પણ ઇન્દ્રને હાથે મરે એવો વૃત્રાસુર ઉત્પન્ન થયો। બોલો ઇન્દ્ર નારાયણ ભગવાન। પછી ભયંકર દેવ દાનવ વચ્ચે યુદ્ધ થયું, એમાં દધીચી પાસેથી હાડકું લઈ આવ્યા, દધીચી ક્યાંના ઋષિ છે, સાબરમતી આપણે અમદાવાદ, એનું હાડકું લાવ્યા અને એના દ્વારા ઇન્દ્ર અને વૃત્રાસુરનું ભયંકર યુદ્ધ થયું। ઐરાવત હાથીને પાડ્યો એમાંથી ઉભો થયો, ઇન્દ્રનું વજ્ર તોડ્યું એમાંથી ઉભો થયો, ભયંકર યુદ્ધ થયું અને એમાં મરતા મરતા વૃત્રાસુરે સ્તુતિ કરી,
બોલ્યો અહમ હરે તવ પાદૈકમૂલમ દાસાનુદાસ સ્મિતોસ્મિ ભૂયઃ મના સ્મરેતા સુપતે ગુણાસ્તે ગુણૈત વા કર્મ કરોતુ કાયઃ. ભગવાન બોલ્યા શું આપું તમને, હાજો કરી દઉં. વૃત્રાસુર કહે છે નાના હવે મને તમારી ગતિ આપો. ન સ્વર્ગનું રાજ્ય ન બ્રહ્મવાસ ન સાર્વભૌમ ન પાતાલ રાજ્યમ ન યોગની સિદ્ધિ ન મોક્ષ ચાહ સૌભાગ્ય સિંધુ વિણ આપનાથ. એ ભગવાન મને શું જોઈએ, મને તમે જોઈએ. તમે સૌભાગ્યનું પ્રતીક ચિહ્ન છો, સ્ત્રીનું સૌભાગ્યનું પ્રતીક ચાંદલો. મને તમે જોઈએ, મને તમારા દાસના 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 દાસની ચરણ રજ બનાવો. એમ બોલ્યો વૃત્રાસુર, બ્રાહ્મણનો દીકરો. પાંખો વિનાના ખગ માતૃનીને ક્ષુદાત વત્સસ્તન પાનનીને પ્રિયાપતિની જેમ વાટ જોતી ઓચાહ એવી તવ દર્શનેથી. પાંખો વિનાના પંખીના બચ્ચા માળામાં ચી 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 કરતા હોય અને એની માં ઉડી છે ચણ લેવા માટે અને હમણાં આવશે હમણાં આવશે એમ કરીને રાહ જોતા હોય. ગાય ચરવા ગઈ છે ખેતરોમાં ડુંગરોમાં અને વાછરડું ઘરે ભાંભરતું હોય અને દોડતી દોડતી આવતી હોય ને એના આંચળમાંથી દૂધ ઝરતું હોય. મારા બાળકને હું હમણાં પીવડાવું. હું હવારમાં ગૌશાળાએ ગયો હતો, એક તાજી વ્યાયેલી ગાય છે, સફેદ વાછરું છે અને એના આંચળમાંથી દૂધ એમનેમ જાતું હતું. હું પછી બેઠો ત્યાં ઘડીક, મારા બાળકને હું પાઈ દઉં, જાજો ગૌશાળાએ, આપણે પ્રભાત ફેરી કાઢીએ ને હું તો ગૌશાળા સુધી જાઉં છું. ગાયોને ગૌશાળામાં આટો મારીને પછી અહીંયા આવું છું. વાછલું જે માની વાળ જોતું હોય, પતિ પરદેશ કમાવા ગયો છે અને બાર બાર વર્ષે ખારવો કમાઈને આવે ત્યારે પત્ની રાહ જોઈને ઉભી હોય, હોળે હણગાર સજીને ઉભી હોય. હે પ્રભુ, એવી તમારા દર્શનથી મારી મતિ થાય. આમ કહી અને વૃત્રાસુરની સ્તુતિ પૂરી કરી ભગવાનના ધામમાં ભગવાને વૃત્રાસુરને મોકલ્યો છે. બ્રાહ્મણ છે. આમ કહી ભાગવતજીનો અત્રે છઠ્ઠો સ્કંદ પરિપૂર્ણ કર્યો. હાથ જોડી રાખો, સીધા બેસી જાઓ, કમર ટાઈટ. ખુરશીમાં સોફામાં બેઠા હોય તો જરા ટાઈટ થઈ જાયજો. એક મિનિટ માટે બંને હાથ એક સાથે જોડી પ્રણામની મુદ્રા, બંને હાથ છાતીએ, માથું નીચે અને ભાવથી બંને શ્લોક સભા બોલે. આપણે ભાઈ કોઈ બોલતા નહીં, શરૂઆત હું કરાવી દઉં, તમે કેટલાક બોલો છો એટલે જોરથી બોલજો. એમ બોલો, ત્વમેવ માતા. અરે વાહ, આદિનારાયણ, અમે અમારા જીવનમાં ધન્ય બન્યા છીએ.
અમારું જીવન તમને ગમે એવું સુંદર અને સંસ્કારી બનાવશો. જેમ શબરીની ઘરે રામ પધાર્યા એમ અમારા ઘરે પધારજો. શ્લોકો અધ્યાયો આપને સમર્પિત અને સાતમા સ્કંદની કથા વધારે વક્તા ભાવથી કહેશે અને અમે અતિ સ્નેહથી સાંભળશું. બોલો કૃષ્ણ કનૈયા શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ભગવાનને આપી દો. તદીય વસ્તુ ગોવિંદમ તુભ્યમેવમ સમર્પિતમ. તમારું છે ને તમને. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ હરે મુરારી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. માટે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. હરે ગોપાલ બોલો. રાધા રમણ હરે અવતાર નથી. જેના
મહારામ નું નામ નથી, મહારામ નું નામ નથી, સીતારામ જેનું નામ છે ઉતી લીલા. બધા બોલી જાઓ, ઉતી એટલે કર્મ વાસના. આપણને બધાને કર્મની વાસના લાગેલી છે. હમણાં મારે
રાજુભાઈ ઉતારે મળવા આવ્યા, અત્યારે નરસિંહ છે. મને કે એને પ્રશ્ન કર્યો, મારે કે એક પ્રશ્ન કરવો કે જીવનો મોક્ષ કેવી રીતે. સારી વાત, આત્મા તો અમર છે તો એનો મોક્ષ થઈ જાય. મેં કીધું વાત તમારી બહુ વ્યાજબી છે, જન્મ કુંડળીમાં લખ્યું હોય મોક્ષ માનો તો. જીવને જે વાસના લાગેલી છે ને એમાંથી છૂટો પડે એનું નામ છે મોક્ષ. બરોબર, આત્મા તો અમર છે, અનેક પ્રકારની આંટી ઘૂંટીમાં અપેક્ષિત આત્મા જે ભમતો હોય ભટકતો હોય એમાંથી એને શુદ્ધ કરીને નારાયણને શરણે સમર્પિત કરી એનું નામ છે મોક્ષ. તો હિરણ્યકશ્યપુ ની અસદ વાસના કે ભગવાન નથી એ તો કહીને જ આવ્યા ને આ પૃથ્વી પર જઈને વિજયના રૂપમાં કે ભાઈ અમારે તમારી સામે બાંધવાનું, ભગવાન નથી આ દુનિયામાં. એ રીતે અમારે ત્રણ જન્મમાં પાછું તમને મળવાનું, તમારા દ્વારપાર થવાનું. સાત જન્મ સારા કે ત્રણ સારા, સાત જન્મમાં મિત્ર ભાવે મને ભજવો પડે એટલે સાત વખત માની પેટે આવવું પડે, અને ત્રણ જન્મમાં ત્રણ વખત એટલે આ બંને ત્રણ વખત જ આવું એમ નક્કી કર્યું. એટલે હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષની કથા ત્રીજા સ્કંદમાં આવી જેમાં વરાહ નારાયણને હિરણ્યાક્ષને માર્યું એટલે હિરણ્યકશ્યપુ ક્રોધિત થયું. હાથમાં સ્કંદમાં કથા આવી મારા ભાઈને મારનાર વિષ્ણુ કોણ, મારો ભાઈ છે ને એમને બાંધવા ગયો તો હું એમને બાંધવા નહીં જાઉં, હું કઈ બુદ્ધિ વિજ્ઞાનો નથી, હું તપ કરીશ. અને એમણે ધર્મનો નાશ કરાવ્યો, જેમાં ધર્મ સમાયેલો હોય એવી જગ્યાઓ. સુખદેવજી મહારાજ કહે છે, રાજા પરીક્ષિત સાંભળ, બ્રાહ્મણ એ ધર્મનો થાંભલો છે. આપણે આપણે ભ્રષ્ટ થયા તો કોને સૃષ્ટ કરી શકશું, આપણે ધર્મનો થાંભલો છે. ધર્મ એક બીજો થાંભલો છે એનું નામ છે યજ્ઞ હવન. ધર્મનો ત્રીજો થાંભલો છે એનું નામ છે ગાય. ચોથો થાંભલો છે વેદો. પાંચમો થાંભલો છે વર્ણો. અને છઠ્ઠો થાંભલો છે આશ્રમ ધર્મ. આ બધા થાંભલાને સળગાયા, ધાડા મોકલ્યા, વડલા પીપળાની પૂજા થતી તેને ઉખેડી ઉખેડી નાખી દીધા સમુદ્રમાં. કોઈ વડલા કે પીપળાની પૂજા ન કરવી જોઈએ. હિરણ્યકશ્યપુએ એની મા દીતીને સાંત્વન આપ્યું, કારણ કે ભાઈ મર્યો ને નાનો ભાઈ, એટલે મા અને પત્ની ને બધા રોતા હતા. એટલે એને કીધું મા છાના રહી જાઓ તમે, તમારે આ તો સંસાર રૂપી આ લાકડા આપણે આવ્યા છીએ આ દુનિયામાં. જંગલમાં પાણી વરસે, વરસાદ પડે ને લાકડા તણાય, એક ક્યાંય કાંઠે ચડી જાય, એક ઉયું જાય સમુદ્રમાં. માં છાના રહી જાઓ. શું બોલ્યો? જો જ્ઞાન આપે છે. ભૂતાનામ ઇહ સંવાદ પ્રાણાયામ ઇહ સુવ્રતે દેને વક્ત્રમ નિતાનિ ઉન્નિતાનામ સ્વકર્મભિ. દરેક પોતપોતાના કર્મથી સુખી અને દુઃખી છે. જુઓ, જે જ્ઞાન હિરણ્યકશ્યપુ એની માને ને એની પત્નીને આપે એ જ્ઞાન એના જીવનમાં નથી, એને કહેવાય અજ્ઞાની. તો પછી તો હિરણ્યકશ્યપુ તપશ્ચર્યા કરવા ગયા અને મંદરાચલ પર્વત ઉપર એમણે તપ કર્યું. 1000 વર્ષ તપ કર્યું. કેવી રીતે? હાથ બંને આ રીતે, નભો દ્રષ્ટિ એટલે આકાશ સામે દ્રષ્ટિ આમ, અને પગ આમ સ્થિર નહીં ઉભાનું, પગના અંગૂઠા ઉપર ઉભાનું, અંગુષ્ઠિત માત્ર પ્રમાણ આમ ઉભાનું, પગની પાની ઊંચી કરી લેવાની. એ ઘડીક પછી અહીંયા ફ્રી થાવ ને તે ટ્રાય કરજો. પગની પાની ઊંચી કરી અને આમ નભો દ્રષ્ટિ આમ, ઘડીક હાથ ઊંચા રાખો તો એ તપ ખબર પડી જાય. હિરણ્યકશ્યપુ કેવું કર્યું હશે, ખાલી ઘડીક આમ રાખો એટલે ખબર પડી જાય બધી. નભો દ્રષ્ટિ 10000 વર્ષ તપ કર્યું, એમાં ભાગવત લખ્યું, એમાં હું સબસિડી કાપીને 1000 વર્ષ કરી નાખું. બરાબર, ક્યાંક વ્યાજ બી રાખો ને, કારણ કે આયુષ તો થોડી છે પણ આ બધી સમાધિ ભાષામાં છે, શાસ્ત્ર આપણને ક્યાંક વિશેષ સમજાવે. એટલે દેવો બ્રહ્મા પ્રભુ બધા આવ્યા, હિરણ્યકશ્યપુ પૂજા જપ કરે છે, તપ કરે છે. બ્રહ્માજી કહેવા લાગ્યા, ઓઠ એ કશ્યપના પુત્ર, ઓઠ
તારી તપસ્યાથી હું પ્રસન્ન છું, રાજી છું, તારા જેવું કોઈ તપ નહીં કરીએ કે જા, અને ભવિષ્યમાં નહીં કરે એમ લખી દીધું. બ્રહ્માજી બોલી ગયા, કેટલી તપસ્યા ઉગ્ર છે. દૈત્યને પાણી છાટ્યું ને ઉઠાડ્યું અને એનામાં મન વાણી ને પ્રાણ શક્તિથી એને પુષ્ટ કર્યો. કારણ કે તમે વધારે ઉપવાસ કરો ને તો પછી ઉભાય ન થઈ શકો. આ જૈન લોકો જો ઉપવાસ એની અઠાઈ ને આ તપસ્યા બધી આવે, પછી એકારે ખાધું હોય તો મરી પણ જાય એમ. હે, તો એને ઉભો કર્યો, રાફડામાંથી બહાર નીકળ્યો, સાષ્ટાંગ પ્રણામ કર્યા, બ્રહ્માજીની સ્તુતિ કરી. હિરણ્યકશિપુ માગે છે, પ્રભુ મને અજર અને અમર કરો, જો તમે વરદાન આપવા માટે તો મને અજર અમર કરો. ભાઈ બ્રહ્માજી કે અજર અમર કોઈ નથી, મારે 58 વરે નિવૃત્ત થઈ જવું પડે. બીજું કંઈક માગ, તો કે મને મારું મૃત્યુ ન થાય. કેવી રીતે? તો કે દિવસે નહીં, રાત્રે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, ભૂમિ ઉપર નહીં, આકાશમાં નહીં, સૂર્ય ઉગતા નહીં, સૂર્ય આથમતા નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, મનુષ્યથી નહીં, પ્રાણીથી નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં. આ સહી કરી દીધી બ્રહ્માજી. અને પછી પત્ર લઈને બધે રખડતો, પછી તો લોકોને બહુ અત્યાચાર કર્યો. બ્રહ્માજીના વરદાન મેળવવાથી દૈત્ય બળવાન ભયંકર બન્યો અને એના પુત્ર હતા આહ્લાદ, પ્રહલાદ, અનુલાદ અને વિલ્લાદ. પ્રહલાદજી મહારાજ હતા એ ભગવાનના પરમ ભક્ત હતા. બોલો પ્રહલાદજી મહારાજ. આ ભક્ત કેમ થયા? સુખદેવજી ને પરીક્ષિત પૂછ્યું, એનું કારણ બતાવો. બહુ સાંભળવા જેવી વાત છે. હિરણ્યકશ્યપુ જયારે તપસ્યા કરવા ગયો ત્યારે એની પત્ની કયાધુ અને ઇન્દ્ર આવ્યો ને લડાઈ કરીને કયાધુ ને લઈને ભાગ્યો. કારણ કે ઇન્દ્ર ને તરત ઈર્ષા આવે. ઓલો તપસ્યા કરવા ગયો એને ખબર પડે એટલે એના તપમાં ભંગ થાય એટલે પાછો આવે. એમાં નારદજી મળ્યા. નારદજી કે એ ભાઈ ઇન્દ્ર કોણ છે આ પરસ્ત્રી? કે મહારાજી કયાધુ છે હિરણ્યકશ્યપુના પત્ની, ક્યાં લઈને જાય? કે તપસ્યા કરે, મારા તપમાં ભંગ કરે ને મારી ઇન્દ્રપરી લઈ લે તો મારું લઈ લે સ્થાન તો પદ હોવને ગમે, ખુરશી કોઈને છોડવી નથી આ દુનિયામાં. એક નેતાનો જીવ નતો જાતો, તે યમના દૂતો પાછા ગયા. એ કે મહારાજ એનું શબ હતું પણ જીવ તો અમે ક્યાંય ભેળ્યો નહીં, આ વિશ્વમાં પહેલું એલું બન્યું હશે. પછી યમરાજાએ કીધું, ભાઈ એનો જીવ છે ને શબમાં નો ખુરશી જ જોજો. તે ઓલા યમદૂતો પાછા આવ્યા તો ખુરશી જ ચોટ્યો હતો ને આ પકડ્યો લઈ ગયા. પદ કોઈને છોડવું નથી આ જગતમાં, નિયમ છે. કોઈને ગમે પદ છોડી દેવું, મારું પદ કોઈ લઈ જાય તો ઈર્ષા આવે. તો ઇન્દ્રને સમજણ પડી એટલે એને મૂકી, નીચે મૂકી. મુખ કોઈ ગુરુ કોઈ શાસ્ત્ર આપણને ખબર પાડે તો આપણને ખ્યાલ આવે કે આ મારી ભૂલ છે, નકર આપણે એમને રાજતા હોય, એમને રમતા હોય, આપણે આપણી રીતે લીલા કરતા હોય, પણ આપણને કોઈ ખેંચે, કોઈ વડીલ ના પાડે કે આ ધંધો ન કરે. નારદજીએ ના પાડી. પછી કયાધુ ને કીધું, બેટા તારા કુખે બાળક છે, તારે ગીતા રામાયણ ભાગવત આવું વાંચવું જોઈએ. બહેનોએ આવું કરવાનું, આપણે દીકરીને ખોળો ભરીને તેડી આવીએ છીએ, એનું કારણ એ છે કે દીકરીને હા હો માની ચિંતાને હા હુ હા હુ હા હુ હા હુ ચોમાહું ને હાહુ કઈ વરહે કઈ નક્કી નહીં. હે હારું છે, હવે તો કાળ બદલી ગયો, સમય બદલી ગયો, જૂનવાણી પેઢી રીતિ રિવાજ બધું ગયું, હા હુ કરતા બધું મટી. એક પિક્ચર હું જોતો હતો ગુજરાતી, હાહુ ધોલ મારવા ગઈ તે વહુએ હાથ પકડી લીધો, સાસુ માં વો જૂની વહુ નહીં હું, મેં નહીં હું, હું કરાટે શીખેલી છું, જડબું તોડી નાખી જો વાત કરી બહુ તો થઈ ગયું, પતી ગયું, સીધું મીંડ્યું હાલવા એની મેળે. હું કરાટે શીખેલી છું અને આજના સમય પ્રમાણે શીખવું પણ જોઈએ બધા એ, પણ એ જૂનું તો એ બધું ગયું, હારું છે, એ લીલા લહેર કરો, તમે તમારે ખુલે માથે ફરો, પણ ભગવાનને ન ભૂલો. બસ બીજી વાત, હે આમાં મેં 300 દીકરી પરણાવી છે. હું કર્મકાંડ મેં હત્યાવીરા ગામમાં કામ કર્યું, પણ આપણે કામ શું હોય ભગવાન, જાન ઉગલાવી દી, જાન ઉગલી જાય, જાન હાલતી થાય, પછી રિવાજ છે અહીંયા હોય કે નહીં મને ખબર નથી, પછી ગરધણી જે જાનવાળા કે ઉભા રહ્યો ગાડી ઉભી રાખો, પછી બે ભાઈઓ ને બે ભાઈ મળવા આવે પાછા, એને મળવા આવ્યું કહેવાય. એટલે ઘરમાં પેટી પટારો હોય ત્યાં માં ઉભી ઉભી રોતી હોય. અમે શું કરતા, આપણું કામ હોય થાપણ બાંધતા ગણે એનું,
શ્રીફળ ભેગા કર્યા હોય લેતા હોય એ રડતી હોય એટલે અમે કઈ બેન છાના રહી જાય તો કે દાદા મારું ઘર ખાલી થઈ ગયું, મારો દીવો ઉડી ગયો, દીકરી એ દીવો છે, ત્યાં ઓલા વેવાય આવે, જેની દીકરી સાસરે જાય છે એની વેવાણ જે લઈને જાય છે એ વેવાણના માથે હાથ મૂકે કે બેન રડતા નહીં, તમારી દીકરી મારી દીકરી, વેવાય વેવાય ને મળે બધ ભરે કઈ ચિંતા કરે તો એ વેવાણ જે અહીં બેઠી હોય એને પૂછ્યું કે તારી દીકરી મારી દીકરી એવું જીવન જીવ્યા ખરા વહુને લાવ્યા પછી આવું મેં 500 વખત સાંભળેલું છે 500 વખત તમારી દીકરી મારી દીકરી દીકરીથી દૂધ ઢોળાઈ જાય તો કાંઈ વાંધો નહીં અને વહુથી ઢોળાઈ જાય તો આંધળા છો દેખાતું નથી હાલતા નથી આવડતું એ બધું ગયું હવે સમય પલટી ગયો બદલી ગયો બહુ સારી વાત છે આનંદથી એ ભક્તિ કરો ને લહેર કરો આનંદ જેવો મને બહુ મજા આવે મુંબઈમાં લહેર આવે કેવું દિવ્ય જીવન છે ક્યાંય મને ખામી નથી દેખાતી બસ પંડિતજી ક્યાંય ખામી નથી દેખાતી બધે સારું 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 બહુ સારું છે મોકો મળે તો વરહર એવા આવવાનું છે જાજી વાત નહીં એક વરહ આનું જીવન ગુલાબી છે આનંદી છે દેવમય છે ઓહો મેં એવું જોયું છે કે એક વ્યક્તિ ઈશ્વરને પગે લાગ્યા સિવાય ધંધે નહીં જતો હોય હો ગામડામાં તો માણસ ખાલી વાતો કરે બાકી ગામડાના બીડી ઠૂઠા પીવા સિવાય કાંઈ ધંધો નથી કરતા સત્રાણ કથા હોય તો હુઈ જાય લાંબાથી ગામડા મરી પરિવાર આ તમને વાત કહું આજે સિટીમાં જાગૃતિ આવી છે ધર્મ પ્રત્યે ભાવ આવ્યો છે પ્રેમ આવ્યો છે મેં જોયું છે નજરે જોયું નાના નાના બાળકો પગમાં પડી જાય ઓહો સારું છે બધે સારું છે ક્યાંય ખરાબ નથી યાદ રાખો બસ ભક્તિ કરો ને જીવો જેનાથી જે થાય કરો આનંદથી કરો પણ કરો અને બધા કરે છે દાન કરે પુણ્ય કરે વ્રત કરે નિયમ કરે શું નથી કરતા બધું જ કરે છે આનંદની વાત છે તો આ દીકરો જે પ્રહલાદ છે તો એને એને કીધું બાપજી હું અભણ છું તો હાલ મારા આશ્રમમાં પ્રહલાદજી ગર્ભમાં છે અને નારદજીએ કીધું એ આખે આખું સાંભળ્યું એ પ્રહલાદજી અંદર સાંભળી ગયા એટલે પરમ ભક્ત થઈને આ દુનિયામાં આવ્યા છે બોલો ભાગવત ભગવાન એટલે માના પેટમાં બાળક સાંભળે છે પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત એટલે દીકરીને ખોળો ભરીને લઈ જાય છે કઈ ચિંતા જ નહીં એટલે વાંચજો ગીતા રામાયણ એટલે એના નિયમ આપ્યા ખાટું ખોરું તીખું ન ખાવું ગમે એવા ખાટલે ન બેહું ગમે એવી વ્યક્તિ સાથે ન બેહું કેમ તો કે તારી અંદર નારાયણનો ઉદય થઈ રહ્યો જેમ દેવકીની કુખે કૃષ્ણ આવ્યા જેમ કૌશલ્યાની કુખે રામ આવ્યા એટલી બધી જવાબદારી બહેનો તમારી છે આ દુનિયામાં રામ આવે એનો જસ પણ તમને છે અને આ દુનિયામાં કદાચ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ આવ્યા હોય તો એનો અપજહે તમને છે બે તમારા ઉપર છે જસ અપજસ કારણ કે જેવો વિચાર એવું બાળક આ દુનિયામાં સીમંતો અને સંસ્કારમાં એવું લખ્યું છે કે માતા પિતાના ગર્ભાધાન સમયે જેવા વિચાર એવું બાળક આ દુનિયાને મળે છે આ સંસ્કાર છે આ કઈ ભોગ નથી આ સંસ્કાર છે જેવા વિચાર એવું બાળક આ દુનિયાને મળે છે એટલે ખેતરમાં વાવતા પહેલા મારા ખેડૂતનો દીકરો ખેતરમાં વાવતા પહેલા દતાળ મૂકે પહેલા પ્રાર્થના કરે વસુદેવ વસુંધમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ એ દેવકી નામનું ખેતર હતું એમાં કૃષ્ણ આવ્યા અને વસુદેવ જેવો વાવવા વાળો હતો તો પ્રહલાદજી મારા દિવ્ય છે ભવ્ય છે અને ભણવા મોકલ્યા છે એવી કથા છે પણ પ્રહલાદજીને એક દિવસ પિતા બોલાવે છે કે શું ભણ્યો બાપુજી રામ નામ સિવાય હું કાંઈ નથી ભણ્યો આજુબાજુના નાના નાના બાળકોને પાટીમાં રામ 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 લખે યત્ર તત્ર સર્વત્ર એક દિવસ તો પાટું મારી અને એને શુંડ અને અમરકને બોલાવ્યો કે જાઓ
આને વિજ્ઞાન ભણાવો, ભૂગોળ ભણાવો, ઇંગ્લિશ ભણાવો, પણ સંસ્કૃત નો ભણાવો. આ સંસ્કૃતમાં છે આ બધું. આજનું તમને વાત કરું ભાઈઓ બહેનો, જે દેશની સંસ્કૃત વેદવાણી છે, દેવવાણી છે, એ મરજિયાત છે. તમારે ભણવું હોય તો ભણે, પાછી ઇંગ્લિશ ફરજિયાત છે ને. આજની ભાષામાં કથા કહું, બાળકોની અંદર ધૂન લગાડે, સીતારામ કહ્યો, સીતારામ કહ્યો, ગર્ભમાંથી મળેલું જ્ઞાન, સીતારામ કહ્યો, સીતારામ કહ્યો, સીતારામ કહ્યો, સીતારામ કહ્યો, સીતારામ કહ્યો, કહ્યો, સીતારામ કહ્યો. પ્રહલાદજી મહારાજે પોતાના પિતાને નવધા ભક્તિ સમજાવી, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદ દાસ્યમ સખ્યમ આત્મનિવેદમ. પિતાજી, કદાચ બાપનો કૂવો હોય તો એમાં બુડી ન મરાય. જુઓ, રામ જ વિશ્વનો ચરખો ચલાવે છે, યત્ર તત્ર સર્વત્ર મારો રામ છે, ભગવાન બધે છે. પ્રહલાદજી મહારાજને મારવા માટે અનેક પ્રકારના પ્રયત્ન, બધામાં ફેલ. એમાં એક કુંભાર અને કુંભારણ બિલાડીના બચ્ચા ઈ નિંભાળા મરી ગયા, અને બિલાડી એમ મંડી કહેવા કે મારા બચ્ચા આપો, બચ્ચા આપો. ત્યારે પ્રહલાદને મોકલ્યો કે એ ઓલો કુંભાર ને કુંભારણ ભગવાનના પરમ ભક્ત છે, જાય એને કહેજે કે રામનું નામ લો લે. અને પ્રહલાદજી મહારાજ આવ્યા, એને કીધું ભાઈ તમે આ શું કરો છો, ભગવાનનું ગાનગાન કરો, કે આ બિલાડીના બચ્ચા તાપમાં છે, બચી જશે. જો ભાઈ બહેનો, આપણને જરા ભક્તિની ટેક મળે ને એટલે આપણી આસ્થા શ્રદ્ધા વધી જાય. તમારી કડી ખોવાઈ જાય, કાનની બૂટી ખોવાઈ જાય, કનકાઈ ને દીવો માનો તો એ મળી જાય. બોલો કનકાઈ. અને આવી કડી 10,000 ની હોય, 20,000 ની, અને એક 2 પૈસાની વાટે મળી જાય તો શ્રદ્ધા ન વધે. હે, એટલે પ્રહલાદજી મહારાજ આ એને કીધું કઈ આ અગ્નિ માંથી બચ્ચા નીકળતા હશે કદી, કે મહારાજ તમે આવી રહ્યો. અને કુંભાર એ ભગવાનનું ભજન કરે છે. કેવું કરે છે સાંભળો, શ્રીબાઈ નો નિભાળો છે તાલાળા, છાની છાની ભક્તિ શ્રીબાઈ કરતા, સાંભળો. પ્રહલાદજી સાંભળે, પ્રહલાદ સાંભળે, ભજન કરે છે બે જણા, અને નિંભાળો સળગે છે પ્રહલાદજી માથે ઉભા છે. નિંભાળો ખોલો તો તમને એ દઈનો હિરણા આ
બાળકો એમાંથી નાના નાના બચલા આવ્યા, મ્યાઉ મ્યાઉ કરતા એની માને ચોટી પડ્યા. પ્રહલાદજીની આ દ્રષ્ટિ ગઈ અને ભગવાન પ્રત્યે અનેરી શ્રદ્ધા વધી. પછી તો પ્રહલાદજીને મારવા માટે ઘણા બધા ઉપાય કર્યા. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ યત્ર તત્ર સર્વત્ર સર્પને યારે પૂરી રાખ્યો, છતાં એ બધા ઘરેણા થઈને ત્યાર પછી હાથીને આ પગ નીચે દબાવવાનો પ્રયત્ન કર્યો. ડુંગરે થી પછાડી ભક્ત પ્રણશતિ નમઈ ભક્ત પ્રણશતિ. હોલિકા ની અંદર દહન કરવામાં આવ્યો, છતાં સવારમાં જયારે હોલિકા ને ખોલવામાં આવી તો એમાંથી પણ પ્રહલાદજી મહારાજ બેઠા છે ભગવાનનું સ્મરણ કરતા કરતા, અને હોલિકા એની બેન છે બળીને ભસ્મ થઈ ગઈ છે. બ્રહ્માંડની ઉપર બધે મંડી અસર થવા, યત્ર તત્ર સર્વત્ર, કોઈ રીતે આ મરતો નથી પ્રહલાદ. અને જેવી જેવી એને ભક્તિ ઉભી કરી એ પ્રમાણે બ્રહ્માંડની અસર થવા લાગી. જે લોકો જ્યાં જો ત્યાં સીતારામ શ્રી રામ, જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બ્રહ્માંડની ઉપર અસર થઈ અને પ્રહલાદજી મહારાજ યત્ર તત્ર ભગવાનની ભક્તિ કરતા કરતા અહીંથી અહીં ઘૂમે છે. શ્રી રામ જય રામ સીતારામ, સીતારામ ભજ પ્યારે, હલો ભજ પ્યારે, નહીં જન્મ વારંવારે. પ્રહલાદજી મહારાજ ની શ્રી રામ જય રામ. હિરણ્યકશ્યપુ દોડતો દોડતો આવે છે અને પોતે પોતાના પુત્રને પૂછે છે, આ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, હે સીતારામ સીતારામ ભજ પ્યારે, સીતારામ ભજ પ્યારે, નહીં જન્મ વારંવારે. હિરણ્યકશ્યપુ
कश्यप पूछे जे प्रहलाद तारा भगवान आवाज छे प्रहलाद के हा प्रहलाद तारा भगवान आवाज छे के हा तारा प्रहलाद भगवान आकाश के हा पाताल के हा तारा भगवान प्रभु मारा भगवान बद्दे छे यत्र तत्र सर्वत्र जले विष्णु स्थले विष्णु विष्णु पर्वत मस्तके अने ज्वाला माली पुरे विष्णु अने विष्णु मयम सर्व जगत बरोबर सायम काल थियो लाल तांबो दगायो अने हिरण्यकश्यप पूछे छे तारा भगवान आमा छे के हा तो भर बाथे ने अने जेवी प्रहलादे बध भरी एनी साथे बोलिए नरसिंह नारायण जय हो प्रहलाद कारण समझदार अरे भगवान ने खोड़ा मा लीधो पूछे छे आकाश मा छे पाताल मा छे घर मा बारो ना नहीं घर मा नहीं बारो ने आकाश मा नहीं पाताल मा तू क्या छे भाई केदी नो मारा माटे मारा विरोध करतो तो बोल अने भगवान के तने शू आपू के प्रभु हवे तमारी मने गति आपी दियो अस्त्र शस्त्र नख बतायवा अने चीरी नाख्यो हिरण्यकश्यप ने फाड़ी नाख्यो ने अने एना गळा मा पहेरी दीधा बोलिए नरसिंह नारायण પ્રહલાદજી મહારાજ ને ખોળા માં લઈ લીધા ભગવાને અને એને ગાય જે વાસરા ને ચાટે ને ચાટવા લાગ્યા પ્રહલાદજી મહારાજ પગે લાગે વંદના કરે સ્તુતિ કરે ક્યાં વાત હે ભગવાન માં રૌદ્ર ને ભયંકર સ્વરૂપ જે જંગલ માંથી કોઈ મૃગરાજ આવ્યો હોય એવી રીતે ભગવાને હિરણ્યકશ્યપ ના આતરડા ચીરી અને એની માળા છે પોતાના ગળામાં પહેરી લીધી છે બજાવો જય હો પ્રભુ આહા પ્રહલાદ કારણ સમજ ગયો એવી બેની ભગવાન વાત કરે છે પ્રહલાદ ને વાત કરે છે એવી એવી વેળા આવજો મારા ભરના વાસી આહા એ દિવસી રે તાળી પાડો બધા તાળી પાડો નરસિંહ નારાયણ ની તાળી પાડો પ્રદક્ષિણા કરાવો અમારું દુઃખ ઉયું જાય ચાર કરાવો ચાર વાહ ભક્ત પ્રહલાદ ધન્ય હો ધન્ય હો પ્રહલાદ તમે રુદ્ર ને શાંત કર્યા સુરતા
કરશું નરસિંહ નારાયણ આરતી લઈ આવો અને પ્રભુજી જયનભાઈ ને વિનંતી તમારે કઈ આપવું હોય તો આપજો તમે અને ધ્રુવ ને આવ્યા અભી સુનરા એ પાંડવ
મિત્રો આ જયવંતભાઈ ને બધા રાજી થયા હતા કે મને પૂછવા આવ્યા હતા. ભાઈ એક મર્યાદા છે, મને કે આ લોકોને અમારે કઈ આપવું હોય તો અપાય, મેં કીધું આપો. કારણ કે આ કોઈ તમે સાંભળો ને ભરતભાઈ ને, તમે કદાચ કોઈ કલાકાર લાવો ને મુંબઈ નો તો એટલું લેર તમને ન કરે. અને મેં તમને સવારમાં કે બપોરની એક કથા કીધી હતી, જે કાયમ સાથે હોય ને એની કિંમત ન થાય. નવા આવે ને એ તમને કઈક લાગે ઢૂમ ને ઢીંગ ને ઘડી કામ વગાડે ને ઘડી કામ વગાડે ને આ મોટ. અને આ બધા સામાન્ય કક્ષા છે, કોઈ ખેતીવાડી વાળા નથી. અમારે અશોક દાદા ભટ્ટ છે, એનું જીવન જો તબલા ઉપર છે, ખાલી માત્ર તબલા. એનું ઘર જોઈ ગયા હોય ને તો તમને એમ થાય કે આને કઈક દઈ દઈએ. એટલે જઈ જઈ ભજન આવે કીર્તન આવે, તમારે દેવું હોય ને તે છૂટ આપજો તમે તમારે, બરાબર. તમે આ લોકોને જે અમે નક્કી કરેલું હોય તો આપવાના જ છો, પણ તમારા દિલથી જે કઈ આપવું હોય તમે તમારે આપવું. ભરતભાઈ એક દરજીનું કામ કરે છે, અમારા બાપુ છે ડુંગર થી છે, એ બિચારા રામજી મંદિર ના પૂજારી છે. તો અમારે અશોક દાદા ભટ્ટ છે, એ તબલા ઉપર જ જીવન છે, જિંદગીમાં કોઈ દી અસત્ય નથી બોલ્યો એવા બ્રાહ્મણ છે, જિંદગીમાં કોઈ દી રૂપિયો નથી લીધો કોઈનો એટલે ચોરી ને એવા બ્રાહ્મણ છે. નહીતર કલાકાર હોય ને એમ વગાડતા જાય, નીંઢોણે જ નાખતા જાય. નરસિંહ નારાયણ નો અવતાર, નરસિંહ નો જન્મ નો હોય, નરસિંહ નું પ્રાગટ્ય હોય. હે, જરૂર પડી ને આ પડદા પાસે થી તરત ભગવાન આવ્યા. કેવા આવ્યા, ઓહો. રાજુભાઈ ને ઘરેથી છે એ મારી ભત્રીજી છે, નાથાભાઈ ની દીકરી. એ મને આજ બપોરે પછી મળવા આવ્યા થી ખબર પડી. પણ મેં કીધું મળો તો ખબર પડે, નગર મને કેમ ખબર પડે. કારણ કે એ બેન ને અમે જિંદગીમાં કોઈ દી મળ્યા જ નથી, બરોબર. જોયા ને સ્વામીનાથ ને, એ નરસિંહ ભગવાન સ્વામીનાથ આજ હતા એવા કાયમ નહી થતા. રૌદ્ર સ્વરૂપ, બે વખત રૌદ્ર સ્વરૂપ શ્રીમદ ભાગવત માં આવે છે. એક નરસિંહ ને, બીજા જયારે ભગવાન કૃષ્ણ કંસ ને મારે છે મામા ને, તેદી છાતી ઉપર સડી ગયા ને એ ભયંકર રૂપ રૌદ્ર સ્વરૂપ. તો પ્રહલાદજી એ સરસ મજાની પ્રાર્થના કરી, છ શ્લોક માં એમને વંદના કરી લઈ, 32 ધર્મ આપ્યા એની કથા હું કાલે કહીશ. પહેલા શ્લોક માં પ્રાર્થના કરી, હવે 10 મિનિટ છે, ખાલી સાંભળજો, ચિત્તથી સાંભળજો. પહેલા શ્લોક માં પ્રાર્થના કરી, ઉઠતા વેત ઈશ સ્મરણ કરાગરે વસ્તે વગેરે. બીજા શ્લોકમાં સેવા, નાઈ ધોઈ પોતા ઈષ્ટ દેવ અથવા દેવીની સેવા અને માળા ગાયત્રીની. ત્રીજા શ્લોકમાં થોડી સ્તુતિ કરો, હે ભગવાન અજામિલ બ્રાહ્મણનો ઉદ્ધાર કર્યો એમાં મારો પણ કરજો. ચોથા શ્લોકમાં કથા શ્રવણ, દરરોજ ઘરમાં થોડો સત્સંગ કરો, સ્વાધ્યાય કરો. પાંચમા શ્લોકમાં સમસ્ત કર્મોનું સમર્પણ, કથા શ્રવણ, અને છઠ્ઠામાં સમસ્ત કર્મોનું સમર્પણ. રાત્રે સૂતા પહેલા નક્કી કરો કે આજે હું કેટલા વાગે ઉઠ્યો અથવા ઉઠી, શું કર્યું, નાયા ધોયા, પૂજા પાઠ અર્ચના વંદના, ઘરે કોણ આવ્યું કોણ નહીં, સારો વ્યવહાર કર્યો કે નબળો, કોઈને આતિથ્ય સત્કાર કર્યું, કોઈના ઉપર ઉપકાર કર્યો, સત્સંગમાં ગયા, ભજનમાં ગયા, ધૂનમાં ગયા, કીર્તનમાં ગયા, આખો દી વિચાર કરો. કોઈનું અપમાન કર્યું, કોઈની કુથલી કરી, કોઈની કાનાફૂસી કરી, ભગવાન કાલે નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ. પછી હું બેઠો એમ પથારીમાં બેહવાનું, બોલવાનું, કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિષ્ઠ ભાવા
करोमि अद्य सकलं परस्मे नारायणायेति समर्पयामि। समस्त कर्मोनुं समर्पण रात्रे सूता पेला पथारीमां प्रार्थना करीने सुवो, पछी सूई जाओ तो नबळुं सपनुं नहीं आवे, हारम हारी ऊंघ आवशे। दीकरो केना जेवो? तो के प्रहलाद जेवो। ए भगवान, अमारा घरे प्रहलाद जेवा संस्कारी दीकरा आपजो, जेनी भक्ति थी भगवान आवे, दोड़ीने आवे। केटली भक्ति, तटस्थ। नरसिंह नारायण रही नता एकता, एटले मारे पछी हट कथा केवी पड़ी। न्या गरमी थाती थी, अर्धी कलाक थी ओला भाई मूकी गया भगवान ने बिचारा ने, पंखो मूके तो वांधो नहीं। હવે અમારી કથાનું કઈ નક્કી ન હોય, બે બે કલાક વહી જાય, એટલે મારે હટ લાવવા પડ્યા। તો કોના જેવો દીકરો? સાંભળો, બેસી જાઓ। ઓમ નમો નારાયણ। પ્રહલાદ જેવો દીકરો, ભલે ભલે બેસ। સાંભળો, દીકરો કોના જેવો? તો કે પ્રહલાદ જેવો, જે ભગવાન ને આ જગત માં લાવે, અને પછી પ્રહલાદ ને ગાય જેમ ચાટે એમ ભગવાન ચાટવા લાગ્યા, શાંત થયા, નહીતર આજુબાજુ જવાતું નહોતું। લક્ષ્મીજી ગયા બાજુમાં અને આમ ડોળા કર્યા હતા, લક્ષ્મીજી કે કાયમ છે એ આજ નથી, આ તો કોક જુદા છે। ભગવાન વિદાય થયા, પ્રહલાદને કે શું આપું? કે બસ મારા પિતાને ગતિ આપો। ભરતે અપની જનની તજી અને પિતા ત્યજ્યો પ્રહલાદ, વિભીષણે અપનો ભાઈ ત્યજ્યો એ તો નારાયણ ને કાજ। નારાયણ માટે તજ્યું, આપી દીધું। માનસરોવરના હંસ અને હંસલી એને એમ થયું કે હાલો આંટો મારી આવીએ, એટલે આપણા પ્રદેશમાં આવ્યા। હાંજ પડી, એક આંબો અને ક્યાંક રાતવાસો તો કરવો પડે ને, એટલે હંસ અને હંસલી એ દરેક ઝાડવાનું રખેવાળ એક પંખી હોય, ત્યાં એનો માળો હોય, એનું ઘર હોય, કાગડો રહેતો હતો। હંસ ને હંસલી એને કીધું, ભાઈ કાગડાભાઈ, જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ, અમને રાતવાસો કરવા દેશો? કે હા, રોકાવ તમે તમારે, આ તમારું જ ઘર છે। રાતવાસો કર્યો પણ કાગડાની મતિ બદલી, એને એમ થયું હંસલીને પત્ની કરી લઉં તો એના માટે શું કરવું પડે। એટલે કાગડાની બુદ્ધિ તો વિચક્ષણ હોય, તરત વિચાર કર્યો, રાતનો વકીલને મળીને જજને ફોડ્યો કે તમારા 50,000 રૂપિયા, પણ હવારે જે દેકારો થાય એમાં ન્યાય તમારે દેવાનો, કે હું છે કે હંસ ને હંસલી માનસરોવરના મારે આંબે રહેવા આવ્યા છે, હવારમાં વિયા જવાના છે, પણ મારે એમને પત્ની કરવાનો વિચાર છે, જો તમે ન્યાય મારી બાજુ તોળો તો મારી પાસે બે વાત, એક તો 50,000 રોકડા અને બીજું હું પિતૃ યોનિનો જાણકાર છું કાગડો, કે એટલે તમારા મા બાપ દેખાડું, તા તો લાલચ લાગી ન્યાયાધીશને, ભૂયો આવ્યો પાછો આંબે, ને હવાર છું ને કાં કાન પંખી જુદા જુદા મંડ્યા બોલવા, હંસ ને હંસલી જાગ્યા, કાગડાભાઈ જય શ્રી કૃષ્ણ, હવે અમે જાઈ। અરે હંસ, આ મારી પત્ની હંસલી લઈને જાજ ક્યાં તું? કોણ કઈ કાગડા? અરે હંસલી મંડી કેવા, હંસ મંડ્યો કેવા, કાગડાભાઈ તમે કવડ્યા અમે કવડ્યા, તમારો ચારો કેવો અમારો ચારો કેવો, તમારો કલર કેવો અમારો કલર કેવો, તા તો કો કો કરતી નાત ભેગી કરી રાત આખીમાં, રાતા કેવેલો બધે કે ઉઈ આવજો, હવારમાં ડખો થવાનો છે, કો કો કરતા કાગડા ભેગા થાય ને। અરે હંસ ને હંસલી એમ કહે છે કે ભાઈ કોક તો ન્યાય તોડો, અરે કોક તો માણા થાવ, આ તમારામાંથી અમી બે કેવા છે, ને આ તમારો કાગડો કેવો છે, તા તો બધાય કે ના ના, આ હંસ
હંસલી જઈ કાગડાની છે. હાલો ન્યાયાલય. એ હંસ અને હંસલી બધા ગયા ન્યાયાલય, તા તો ન્યાયાલય ને ફોડી નાખેલું આપણને ખબર છે. આજે પણ ફૂટી જાય છે કે મહારાજ કાગડો કઈ બતાવો. ન્યાયાધીશ ને કે બે પક્ષ ને સાંભળ્યા પછી હું એમ નિર્ણય ઉપર આવ્યો છું કે આ હંસલી છે કાગડાની છે. આ હા હા, ત્યાં તો હંસ માથું પછાડીને મરી ગયો, એની પાછળ હંસલી પણ મરી ગઈ ત્યાં ને ત્યાં. ઓલા ન્યાયાધીશ ને ઉતાવળ કે મા ને બાપ જોવા છે. 50,000 ની થપી તો આપી દીધી. હાલ કે હક મને મારા મા બાપ બતાવે. ઈ આગળ કાગડો અને પાછળ ન્યાયાધીશ કે ભાઈ જલ્દી કર. એક ઉકરડો હતો, ઉકરડો એમાં એક છાણું ખોલ્યું, એમાં કીડો ને કીડી. આ તમારા મા ને આ તમારા પપ્પા. ન્યાયાધીશ કે આમાં છાણમાં કે જેના બાપ જેના દીકરા વેચાતા ન્યાય આપે એના મા બાપ નરકમાં જ હોય, ઈ ક્યાંય સ્વર્ગમાં ન હોય. હે, કીડો ને કીડી હતા, કેવા દીકરા? પ્રહલાદ જેવા. પ્રહલાદે 32 ધર્મ આપ્યા છે, એની કથામાં હું તમને કાલે કહીશ. 8મા સ્કંદમાં કશ્યપ ભગવાન ના કહેવાથી અદિતિએ 12 દિવસનું પયો વ્રત કર્યું, કારણ કે સ્વર્ગ જીતી લીધું બલિરાજાએ. 12 દિવસનું વ્રત કર્યું, પ્રભુ મારા દીકરા રખડે ભાટકે ભાટકે, હવે તો અમારા દીકરાને કઈક ઠામ ઠેકાણું મળે એવું કરો. એકાદી રૂમ હોય, હે, અમારે કઈ બંગલાની ઈચ્છા નથી, પણ રૂમ હોય તો એમાં પડવા થાય ને, કઈક કરો. કશ્યપ ભગવાન કહે છે, જો કશ્યપની બે પત્ની દીતીના કોણ દેત્યો ને અદિતિના દેવો. દીતી એટલે ભેદ બુદ્ધિ, અને એને ત્યાં જ હિરણ્યાક્ષ ને હિરણ્યકશ્યપ આવે, જેને સાયમ કાળે આવા ટાણે સંસાર કર્યો. પણ અદિતિ છે એ દેવોની મા છે. એને 12 દિવસ પયો વ્રત કર્યું, અને પયો વ્રતના પ્રભાવથી એમને ત્યાં પધાર્યા છે ભગવાન વામન નારાયણ. બોલો વામન નારાયણ ભગવાન. પછી વામન બલિરાજાના યજ્ઞમાં માગવા જાય છે. એ બધું વિધિ વિધાન અને કથા આવતીકાલે કહીશું. અત્યારે આપણે ભગવાનને સમય થતા આરતી પૂજા કરી અને છૂટા પડી. કઈ કહેવાનું હોય તો આવો ભાઈ. ભાઈ ઈશ્વરભાઈ, કયા પ્રકારે ત્રિપદા ભૂમિ? ત્રિપદા એટલે શું? પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આવો ઈશ્વરભાઈ, છે કઈ કાર્ય? ગુરુજી નો નામ ની હો હલ માળા સે ડોક માં. ગુરુજી ના નામ ની હો માળા સે ડોક માં. નારાયણ નામ ની હો માળા સે ડોક માં. નારાયણ નામ ની હો. આજના યજમાનો આવે, આજના યજમાનો પૂજન માં છે, અહીં આવે. ગુરુજી નો નામ ની હો માળા સે ડોક માં. ગુરુજી ના નામ ની હો માળા સે ડોક માં. યજમાનો બેનો આવો, ઉપર આવો, આવો તમારે. માળા છે ડોક માં ધન્ય શંકરાય નહી એક લાખમાય નહીં. ધન્ય શંકરાય નહીં એક લાખવાય નહીં. ખવાય નહીં.
पुष्पं समर्पयामि नमस्करोमि च ओम निवेदयामि निवेदयामि धेनवामृतकृत्य आरोग्य नंदलाल आरोग्य भगवान ने जमाड़ो जगदीश रे जो या वे बना
भक्त जनों के संकट दास जनों के